फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। आज આપણે નીટ ક્રેશ કોર્સ ડે 6 યુનિટ 2 નો ચેપ્ટર નંબર 6 એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ મતલબ કે સપુષ્પી વનસ્પતિ જે છે એની અંતઃસંરચના વિશેનો અભ્યાસ કરવાનો છે। આપણે તમે જાણો છો પ્રમાણે વનસ્પતિની આંતરિક રચનાનો મતલબ થશે વનસ્પતિની પેશીઓ। આપર વનસ્પતિ જે છે એની પેશીઓ કઈ કઈ છે, એ પેશીઓ જે છે એના ખાસ કરીને ઉદાહરણ અને ખાસ કરીને એકદળી દ્વિદળી જે છે એ મૂળ પ્રકાંડ પર્ણ જે છે એના બધા આડ છે એની સરખામણી, બરાબર? એટલે ટેક્સ્ટ બુક રિલેટેડ ભાગ જે છે આપણે જોઈ લે। સૌથી પહેલા જો શરૂઆત થાય છે પેશી, પેશીનો મતલબ શું થાય? સિમ્પલ આવી ગયું પ્રમાણે સમાન ઉત્પત્તિ ધરાવતા સામાન્ય કાર્ય ધરાવતા કોષોનો સમૂહ, બરાબર? જે કોષોના કાર્ય સમાન હોય એ બધા ભેગા મળી અને પેશી નિર્માણ કરે છે, બરાબર? આવી મુખ્ય વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારની પેશી, બરાબર? એક પ્રકાર જે છે પહેલા આવશે વર્ધનશીલ પેશી, મતલબ કે મેરિસ્ટેમેટિક પેશી। વર્ધનશીલ પેશી જે છે એનો મતલબ શું થાય કે આવી વૃદ્ધિ જે છે મોટા ભાગે સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે। મતલબ શું છે, જો આમાં યાદ રાખવાનું, સક્રિય કોષ વિભાજન આ એવો વિસ્તાર છે કે જ્યાં સતત કોષ વિભાજન જે છે એ ચાલુ રહેતું હોય, જે જગ્યાએ કોષ વિભાજન ચાલુ રહેતું હોય, બરાબર, સક્રિય રીતે એ ભાગ જે છે ધરાવતી પેશી ને કહેવાય વર્ધનશીલ પેશી। આવા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે, બરાબર? મેરિસ્ટેમનો મતલબ જ થાય કે વિભાજન પામવું। વનસ્પતિમાં વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશી, એટલે વનસ્પતિ પેશી જે છે એમાં વર્ધનશીલ પેશીઓ કઈ કઈ જગ્યાએ અને કયા પ્રકારની આવેલી હોય તે, બરાબર? તો એમાં પહેલો પ્રકાર સૌથી મૂળ તથા પ્રરોના અગ્રસ્ત ભાગમાં રહેલી પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશી જે છે એને અગ્રીય વર્ધનશીલ પેશી જે છે તરીકે ઓળખવામાં આવે છે। એટલે જો મેઇન પ્રકાર જે છે એમાં સૌથી પહેલા પ્રકાર આવશે વર્ધનશીલ પેશી। તો વર્ધનશીલ પેશી જે છે એના મેઇન પહેલા બે પ્રકાર પડશે। સૌથી પહેલો પ્રકાર જે છે એ થશે પ્રાથમિક અને બીજો પ્રકાર જે છે એ થશે દ્વિતીયક। પ્રાથમિકનો મતલબ શું, તો કે આ પ્રકારની જે છે વર્ધનશીલ પેશીઓ વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન જોવા મળે, પ્રાથમિક વૃદ્ધિ સમયે આ સક્રિય હોય, જ્યારે દ્વિતીયક જે છે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ સમયે સક્રિય હોય। કયા કયા પ્રકાર, તો પ્રાથમિક વૃદ્ધિ જે છે એમાં સૌથી પહેલું જે છે ઉદાહરણ આવશે આમાં જેમ કે આવી ગયું કે અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર? પ્રાથમિકમાં સૌથી પહેલો પ્રકાર જે છે આવશે અગ્રીય વર્ધનશીલ પેશી। અગ્રીયનો મતલબ શું થશે, વનસ્પતિ જે છે એના ટોચના ભાગે આવેલી વર્ધનશીલ પેશીઓ, બરાબર? એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે મૂળ જે છે એની અગ્રીય વર્ધનશીલ પેશીમાં મૂળના ટોચના ભાગે રહેલી અને પ્રરોહ જે છે એની અગ્રીય વર્ધનશીલ પેશીમાં પ્રકાંડના અક્ષ જે છે એના મોટા ભાગે પ્રદેશમાં અમુક અમુક અંતરે રહેલી છે, બરાબર? તો અગ્રી જે છે એમાં ઉદાહરણ કયા આવશે, જેમ કે મૂળનો અગ્રભાગ મૂલાગ્ર, પ્રરોહનો અગ્રભાગ જે છે પ્રરોહભાગ, આ જે ભાગ જે છે બધા પ્રકાર આવશે અગ્રીય વર્ધનશીલ પેશી જે છે। પર્ણના નિર્માણ અને પ્રકારના મિશ્રણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચે તરફ ગોઠવાય અને કક્ષ કલિકા જે છે એનું નિર્માણ કરે છે। આવી કલિકાઓ પર્ણના કક્ષમાં હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે। પરિપક્વ પેશીઓ વચ્ચે રહેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? અગ્રીય જે છે એના જો બીજો પ્રકાર આવશે આંતરવિષ્ટ। આંતરવિષ્ટનો મતલબ શું થશે, કે જે આવેલું જો પેશીઓ વચ્ચે રહેલી વર્ધનશીલ પેશી કઈ, તો કે પરિપક્વ। પરિપક્વ જે છે એનો મતલબ જટિલ જે છે જલવા બનવા વાળા ભાગ જે છે પરિપક્વ પેશીની વચ્ચે આવેલી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ખાસ કરીને ઘાસમાં અને શાકાહારી તૃણાહારી જે છે જતા પ્રાણી દ્વારા ખવાઈ ગયેલા દૂર થયેલા પર્ણ વનસ્પતિના ભાગોને પુનઃનિર્માણ કરવામાં જે છે મુખ્ય સંકળાય છે। પૂછાય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ઇન્ટર કેલેરી મેરિસ્ટેમ ક્યાં આવેલ હોય, તો ઘાસ અને શાકાહારી જે છે મતલબ તૃણાહારી જે છે વનસ્પતિ હોય એમાં ટોચનો ભાગ ખવાઈ જાય, કેટા બકડા દ્વારા ઉપરનો ભાગ કપાઈ જાય, તો ત્યાંથી ફરીથી પાછા નવા ભાગ ઉગી નીકળે છે। એ ઉગી નીકળવા માટે જવાબદાર પેશી કઈ હોય તે થશે આંતરવિષ્ટ, બરાબર? ઉદાહરણ આવશે એમાં ઘાસ એનો ટોચનો ભાગ। એના પછી અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે, કારણ કે તેઓ વનસ્પતિની જીવનની શરૂઆતમાં દેખાય અને પ્રાથમિક દેહના નિર્માણમાં ભાગ લે છે, બરાબર? એટલે પહેલો પ્રકાર અગ્રીય, બીજો ભાગ આંતરવિષ્ટ, આ બંને કયા પ્રકારની થશે પ્રાથમિક વર્ધનશીલ પેશી, બરાબર? એના પછી ઘણી વનસ્પતિઓ મૂળ પ્રકાંડ પરિપક્વ ભાગમાં આવેલી વર્ધનશીલ પેશી જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ થયા પછી દેખાય છે,
ખબર એને દ્વિતીય અથવા પાશ્વી વર્ધનશીલ પેશી કહે છે દ્વિતીય અથવા એનું બીજું નામ શું થશે પાશ્વીય વર્ધનશીલ પેશી પાશ્વી વર્ધનશીલ મતલબ પ્રાથમિક વૃદ્ધિ થઈ ગયા બાદ જે છે આ પ્રકારની પેશીઓ જે છે દેખાતી હોય છે ખબર એમાં ઉદાહરણ તરીકે પેલો આવશે પુલીય બાહ્યેતા બીજો જે છે ઉદાહરણ આવશે આંતરપુલીયેતા અને ત્રીજું જે છે આવશે એમાં પ્રક્ષેતા આપણે આટલા ઉદાહરણ છે ભણવા અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ બંને પ્રાથમિક વનસ્પતિની વૃદ્ધિ થતી હોય ત્યારે જોવા મળે દ્વિતીય અથવા પાશ્વીય બરાબર એમાં બાહ્યેતા પુલીય આંતરપુલીય અને પ્રક્ષેતા બધા શું છે આપણે એક એક ભાગ સમજવાનો એના પછી જો પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી બંનેના કોષો કોષ વિભાજનને અનુસરીને બનતા નવા કોષો કાર્ય અને રચના દ્રષ્ટિએ વિશિષ્ટ કણ પામી અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે આવા કોષોને સ્થાયી કે પરિપક્વ કોષો તરીકે ઓળખીએ છીએ બરાબર એટલે પ્રક્રિયા શું થાય જો જેમ કે કોઈ પણ પ્રકારની વર્ધનશીલ પેશી હોય વર્ધનશીલ પેશી જે છે એ કોષ વિભાજન કરે કોષ વિભાજન કરે એટલે કોષોની સંખ્યા વધે કોષોની સંખ્યા વધે કોષોની સંખ્યા વધે એમાં સમાન કાર્ય ધરાવતા કોષો જે છે એ ભેગા મળે અને સમાન કાર્ય ધરાવતા કોષો જે છે એ ચોક્કસ આકાર ધારણ કરવા માટે સ્થાયી બને સ્થાયી કે પરિપક્વ કોષમાં રૂપાંતર પામે પરિપક્વ કોષો એની ખાસિયત શું છે તો કે તે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે છે જ્યારે કોઈ પણ કોષો જે છે એ સ્થાયી સ્વરૂપમાં ધારણ કરી લે પછી એમાં કોષ વિભાજનની ક્ષમતા રહેતી નથી આમ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી બેસેલા સ્થાયી કોષ એને કહેવાય સ્થાયી અથવા પરિપક્વ કોષ એટલે પ્રક્રિયા શું થાય પહેલા કોષ વિભાજન થાય એની સંખ્યા વધે આ સંખ્યા વધી અને ચોક્કસ જે છે સંખ્યામાં બની જાય પછી એનું સ્થાયી સ્વરૂપ જે છે એમાં રૂપાંતર પામે પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણ દરમિયાન અગ્રી વર્ધનશીલ પેશી અધિસ્તરી પેશી આધાર પેશી અને વાહક પેશી જે છે ઉત્પન્ન કરે છે બરાબર સ્થાયી પેશીઓની રચના જે છે એમાં કયા કયા પ્રકારની પેશીઓ જે છે આવા પ્રકારની પેશીઓ નિર્માણ કરે તો ટોટલ ત્રણ પ્રકારની આવશે અગ્રીય વર્ધનશીલ પેશી બરાબર એ ટોટલ અધિસ્તરીય પેશીતંત્ર બનાવે આધાર પેશી બનાવે અને વાહક પેશી બરાબર આવા ત્રણ પ્રકારના પેશીતંત્ર જે છે આપણે ભણવાના છે હવે એમાં બીજો પ્રકાર આવશે સ્થાયી પેશી બરાબર વર્ધનશીલ પેશી એની સરખામણીમાં બીજો આવશે પરમિનન્ટ ટિશ્યુ તો મેઇન પ્રકાર શું આવ્યો જો પેશી એમાં પહેલો પ્રકાર આવ્યો વર્ધનશીલ વર્ધનશીલ મતલબ જેમાં કોષ વિભાજન સતત જે છે ચાલુ રહેતું હોય બીજો પ્રકાર સ્થાયી સ્થાયી મતલબ કે જેમાં કોષ વિભાજન અટકી ગયેલું હોય કોષ વિભાજન હવે થતું નથી આમાં કોષ વિભાજન ચાલુ રહે છે બરાબર આના પ્રકાર આપણે જોયા એના પછી હવે સ્થાયી પેશી બરાબર તો સ્થાયી પેશી જે છે એમાં ફરીથી પાછા બે પ્રકાર પહેલો પ્રકાર આવશે સરળ સ્થાયી પેશી બીજો પ્રકાર આવશે જટિલ સ્થાયી પેશી સરળ પ્રકાર જે છે એમાં શું આવશે તો સરળ પ્રકાર જે છે એમાં એક જ પ્રકારના કોષો હોય એક જ પ્રકારના કોષો આવેલા હોય એવી પેશી જે છે ને સરળ સ્થાયી પેશી કહે છે જ્યારે આમાં બે કે વધુ પ્રકારની સરળ પેશી ભેગી મળી અને જે પેશીનું નિર્માણ કરે એને કહેવાય જટિલ સ્થાયી પેશી બરાબર એમાં સરળ જે છે એના ઉદાહરણમાં આવશે જેમ કે મૃદુતક દૃઢતક સ્થૂલકવાંક ત્રણેય પ્રકાર જે છે એ ઉદાહરણ આવશે સરળ સ્થાયી પેશીમાં જ્યારે જટિલમાં મૃદુતક દૃઢતક અને સ્થૂલકવાંક ભેગી મળે અને નિર્માણ કરે અન્નવાહક અને ચલવા બરાબર એટલે કયા પ્રકારની કઈ પેશી છે યાદ રાખવાનું આપણે પહેલા જે છે ટૂંકમાં વર્ણન એ વર્ધનશીલ પેશી હવે બીજો પ્રકાર જે છે આવે છે સ્થાયી એમાં સ્થાયી પ્રકાર જે છે એ સૌથી પહેલા ભણવાનું એમાં જોઈ લે ફટાફટ ખાસ ઉદાહરણ યાદ રાખવાના સરળ પેશી એક જ પ્રકારના કોષો જે છે એની બનેલી પેશી જેમાં બધા કોષો સમાન જે છે પ્રકારના હશે જેમાં ત્રણ ઉદાહરણ આગળ કીધું પ્રમાણે મૃદુતક પેરેન્કાઈમા સ્થૂલકોણ કોલેન્કાઈમા અને દૃઢોતક સ્ક્લેરેન્કાઈમા ત્રણેયના ઇંગ્લિશ નામ સાથે પણ યાદ રાખજો
બરાબર એમાં પહેલો પ્રકાર જે છે મૃતક પેશી વિવિધ ઘટકો બનાવે છે એમાં મોટા ભાગે મૃતક પેશીના કોષો સમવ્યાસી બધા સમાન વ્યાસ ધરાવતા ગોળાકાર અંડાકાર વર્તુળાકાર કે બહુકોણી અને તેઓની દિવાલ ખાસ કરીને સપાટા યાદ રાખવાનું છે પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ અને ગાઢ રીતે સંકળાયેલા કે ઓછો આંતરકોષીય અવકાશ જે છે ધરાવે છે અહીંયા આકૃતિ જોશો એટલે ખ્યાલ આવશે બરાબર જેમાં કોષો વચ્ચે જે છે આવી જગ્યા બહુ ઓછી હોય અને સમાન કદ જે છે ધરાવતા વ્યાસી ગોળાકાર કોષો જે છે જોડાય આંતરકોષીય અવકાશ જે છે કેવો હોય ખૂબ જ ઓછો હોય કાર્ય આ પેશી જે છે એમાં પ્રકાશસંશ્લેષણનું કાર્ય સંગ્રહ અને સ્ત્રાવ જે છે ત્રણ કાર્ય જે છે એની સાથે સંકળાયેલ છે એના પછી બીજો પ્રકાર આવશે એમાં સ્થુલ કોણક પેશી ખાસ કરીને દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચેના સ્તરમાં જોવા મળે તે એક સરખા સ્તરો અને ટુકડાઓમાં જોવા મળે અને ખૂણાઓ પર સ્થુલન જે છે જોવા મળે એમાં ખૂણા પ્રકારની રચના હોય અને જે ખૂણાઓમાં કોષ દિવાલ સેલ્યુલોઝ ઉપરાંત હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટ જોવા મળે છે બરાબર કોષ અંડાકાર વર્તુળાકાર બહુકોણી અને ઘણી વાર હરિત કણો ધરાવે છે આ કોષો હરિત કણ ધરાવતા હોય ત્યારે ખોરાકનો સંગ્રહ કરે બરાબર મતલબ કે જયારે હરિત કણ હશે તો એમાં ખોરાક સંગ્રહ કાર્ય આવશે બરાબર નહીતર એનું કાર્ય શું હોય તો જો આંતરકોષીય અવકાશ ગેરહાજર છે ખાસ યાદ રાખજો એમાં કોષો વચ્ચે જગ્યા હોતી નથી કુમળા પ્રકાંડ પર્ણના પર્ણ દંડમાં જોવા મળે અને વિકાસ ક્ષમતા ભાગને યાંત્રિક આધાર આપે છે બરાબર બીજું નામ યાદ રાખવાનું સ્થુલ કોણક પેશી જે છે એનું નામ છે જીવંત યાંત્રિક પેશી યાંત્રિક પેશી મતલબ એમાં યાંત્રિક હલનચલન જે છે નામ પૂરું પાડે છે અને સાથે સાથે વનસ્પતિની સ્થિતિસ્થાપકતા આપે છે સ્થિતિસ્થાપકતા પણ કેવી કે આ જીવંત પ્રકારના કોષોની બનેલી છે જીવંત યાંત્રિક પેશી આકૃતિ જુઓ બરાબર કોષો વચ્ચે જગ્યા નથી બરાબર આંતરકોષીય અવકાશ જે છે એ ટોટલી ગેરહાજર હોય બરાબર એમાં ખૂણાઓ જેવી રચના જે છે આ જે છે સ્થુલિત ખૂણામાં સ્થુલન છે ને હોય તો સેલ્યુલોઝની ઉપર હેમિસેલ્યુલોઝ પેક્ટિન જેવા છે ભાગનું સ્થુલન જે છે એમાં જોવા મળે બરાબર અને પેશી છિવરસ ધરાવે છે હરિતકણ ધરાવે છે પ્રકાશલેષણ જે છે કાર્ય પણ ઘણી વાર કરી શકે જ્યારે એની સરખામણીમાં ત્રીજો પ્રકાર જે છે આવશે દ્રઢતક લાંબા પાતળી અને લિગ્નિનનું સ્થુલન ધરાવતું ખાસ યાદ રાખજો આ તફાવત છે આગળ આવ્યું હતું હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન જે છે એની જમાવટ એની સરખામણીમાં લિગ્નિન જે છે એની સ્થુલન ધરાવતી કોષ દિવાલ યુક્ત સાંકડા કોષોની બનેલી અને વચ્ચેના ભાગમાં ગર્ત જોવા મળે આકૃતિ દર્શાવે જો વચ્ચેના ભાગમાં એ ગર્ત જોવા મળે અને કોષ દિવાલ જે છે એમાં ખૂબ જ વધારે જાડું લિગ્નિનનું સ્થુલન હોય બરાબર અને તેઓ સામાન્ય રીતે મૃત અને જીવરસ વગરના છે દ્રઢતક શું થશે આગળની સરખામણીમાં મૃત યાંત્રિક પેશી એવા પ્રકારની પેશી કે જેના કોષો બધા મૃત છે બરાબર મતલબ એમાં જીવરસ નથી ખાલી દિવાલ છે અને કોષ દિવાલ ખૂબ જાડી છે બરાબર આવા જાડી કોષ દિવાલ ધરાવતા જે છે મૃત કોષોની બનેલી પેશી કહેવાય યાંત્રિક મૃત જે છે પેશી અને સ્વાભાવિક છે યાંત્રિક પેશી મતલબ એનું કાર્ય પણ આધાર આપવાનું યાંત્રિક મજબૂતી આપવાનું રચના ઉત્પત્તિ અને આધાર એના બે પ્રકાર તંતુ અમુક ફાઈબર સ્વરૂપે હોય છે અમુક અસ્થિકોષો અથવા તો કટકો સ્વરૂપે જોવા મળે બરાબર ખાસ કરીને વનસ્પતિના વિવિધ ભાગમાં હોય અસ્થિકોષો જે છે એ દર્શાવે છે અસ્થિકોષો છે આ ભાગ જે છે તંતુમય સ્વરૂપ છે જેમાં અતિશય સ્થુલિત મૃત કોષો સાંકડો અવકાશ જોવા મળે ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયું છે નીટમાં કઈ જગ્યાએ જે છે અસ્થિકોષોની હાજરી જોવા મળે ખાસ કરીને કાચલ મતલબ કવચ યુક્ત ફળ નટ્સ માં બધા ના ફલાવરણમાં જામફળ જે છે નાસ્પતિ ચીકુ ના ફળના દેશમાં અને સિંગી વનસ્પતિના બીજા વર્ણમાં તથા ચાના પર્ણમાં દ્રઢતક પેશી જે છે જોવા મળે અને તેનું કાર્ય મે અંગોની યાંત્રિક આધાર પૂરું પાડે સુલકોણક અને દ્રઢતક માં તફાવત શું થશે પેલી જીવંત છે આ જે છે મૃત છે એના ખાસ સ્થાન જે છે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ બીજો પ્રકાર જે છે એના પછી આવશે જટિલ પેશી કોમ્પ્લેક્સ જે છે બધી ટિશ્યુ મતલબ શું થશે એક કરતા વધુ પ્રકારના કોષો આમાં આવેલા છે બરાબર જેમાં દ્રઢતક હોઈ શકે સ્થુલકોણક પણ હોઈ શકે અને જે છે મૃદુતક ત્રણેય પ્રકારના કોષો જે છે જોવા મળે બે ઉદાહરણ આગળ કીધું પ્રમાણે જલવાહક અને અંડવાહક એમાં પહેલું બરાબર આ ખાસ જે છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો બધા ભાગ જે છે એમાં પહેલો પ્રકાર જલવાહક જલવાહક પેશી જે છે નામને આધારે તો કે પાણી અને ખનિજ દ્રવ્યોનું જે છે મૂળથી પ્રકાંડ કે પર્ણ તરફ યાદ રાખજો હંમેશા જલવાહક પેશી જે છે એનું એક માર્ગી વહન હોય એક માર્ગી વહન કઈ તરફ તો કે નીચેથી ઉપર તરફ હંમેશા બરાબર એક માર્ગી વહન
વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે કારણ કે એની અંદર જે દ્રઢતક પેશી આવેલું એના તાતણા મજબૂતાઈ આપવામાં કાર્ય કરશે. ચાર ઘટકો, આ ઘટકો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાનું છે. જો જલવાહક પેશીમાં કયા કયા ઘટકો હોય તો જલવાહિની, જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતા. જલવાહિની બરાબર, જેમાં કી શબ્દ આવે છે પાછળ, અને મતલબ એના ખૂણા જે છે એ બધા અણીદાર છે. જલવાહિની, જલવાહિની મતલબ એક નળી જેવી રચના. આગળ આકૃતિ આવી ગઈ છે, જો જે ભાગ જલવાહિની કી છે એના ખૂણા જે છે બંધ છે, નળી જેવી રચના પણ બંને ખૂણા અણીદાર છે અને બંધ છે, જયારે જલવાહિની જેમાં ખુલ્લા છેડા જે જોવા મળે પ્રકાર છે જલવાહિની. કયા કયા ભાગમાં કોણ જોવા મળે? આ ખાસ અનાવૃત અને આવૃત બંનેમાં તફાવત. તો જો ચાર ઘટકો જે છે એમાં અનાવૃત બીજધારી વનસ્પતિની જે છે એમાં જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે. બરાબર, અનાવૃત બીજધારી જે છે એમાં જલવાહિની ગેરહાજર, નળી જેવો ભાગ જે છે હોતો નથી. બરાબર, જ્યારે નિસરખામણીમાં જલવાહિની કી સાંકડા છેડા વાળા લાંબા નળાકાર કોષની બનેલી હોય જેની દિવાલ જે છે લિગ્નિનથી સ્થુલિત હોય. આમાં અલગ શું છે? સાંકડા છેડા. તેઓ મૃત અને જીવરસ વિહીન છે, મતલબ કે એનું કાર્ય પણ જે છે ખાલી વહન કરવાનું જે છે કાર્ય થશે. બરાબર, એની દિવાલ જે છે એ મૃત હશે. એના પછી કોષ દિવાલના અંદરના સ્થળો જુદા જુદા સ્વરૂપમાં સુલન ધરાવે છે. સપુષ્પી વનસ્પતિઓમાં સપુષ્પી જે છે એમાં જલવાહિની કી જલવાહિની પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે. તો આમાં ફરક શું આવશે? જલવાહિની ગેરહાજર છે, એનો મતલબ ખાલી હાજર શું હશે? જલવાહિની કી હાજર હશે. એની સરખામણીમાં આવૃત જે છે એમાં જલવાહિની પણ હાજર હોય છે. લિગ્ની યુક્ત દિવાલ મધ્યમાં વિશાળ અવકાશ ધરાવે છે. જલવાહિની ના કોષો પણ જીવરસ વિહીન છે, એટલે પણ વૃત જે છે થશે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા આંતરિક રીતે જે છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આકૃતિ તમે જુઓ બરાબર, તમને ખ્યાલ આવશે. પેલો પ્રકાર જે છે એ જલવાહક જે છે એની આકૃતિમાં બે જલવાહક પેશી જે છે એ એકબીજાની સરખામણીમાં આવી રીતે જલવાહક પેશી જે છે એકબીજાના સંપર્કમાં વચ્ચે આંતરિક છિદ્ર દ્વારા એકબીજાના સંપર્ક જે છે એમાં રહેલી હોય. જલવાહિનીની હાજરી એ અનાવૃત બીજધારીની દેખીતી લાક્ષણિકતા છે. મતલબ જો જલવાહિની જોવા મળે તો કોઈ પણ વનસ્પતિ કઈ હશે? આવૃત બીજધારી. જલવાહિની હાજરી શું થશે? એની લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નીટ માટે બરાબર, જલવાહિનીની હાજરી કોની ખાસિયત છે? તો આવશે આવૃત બીજધારી. એના પછી આવશે જલવાહક તંતુ. તો તંતુ જે છે એ આગળ પણ આવી ગયું, એક પ્રકારની દ્રઢતકનો પ્રકાર છે. અવકાશયુક્ત તંતુઓ તે પડદાયુક્ત કે પડદાવિહીન હોઈ શકે, અને મૃદુતક કોષો જે છે એકમાત્ર જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો. યાદ રાખવાનું, ટોટલ ચાર ભાગ જે છે, જો એક ભાગ થશે જલવાહિની, બીજો ભાગ થશે જલવાહિની કી, ત્રીજો ભાગ જે છે થશે જલવાહક તંતુ, અને ચોથો ભાગ થશે જલવાહક મૃદુતક. આ બધામાં પહેલા ત્રણે ત્રણ જે છે મૃત છે, એકમાત્ર ભાગ જે છે જીવંત જોવા મળે. જીવંત ભાગ કયો છે? એનો જલવાહક મૃદુતક. જીવંત છે, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય અને કાર્ય શું? જીવંત છે મતલબ પ્રકાશલેષણ કરતું હશે. સ્ટાર્ચ, ચરબી, ટેનિન જેવા દ્રવ્યોનો ખોરાક સંગ્રહ જે છે કરે છે. કાર્ય શું થશે? ખોરાક સંગ્રહ. અને આગળના બધાનું કાર્ય શું આવશે? તો કે આ બધાનું કાર્ય આવશે વહન અને સાથે યાંત્રિક આધાર, દ્રવ્યોનું વહન કરવાનું અને યાંત્રિક આધાર આપવાનું બંને કાર્ય. પાણીનું અરીય વહન મજ્જાંશુ જે છે એના મૃત કોષોને આભારી છે. એટલે આવી રીતે જલવાહક જે છે એના ઘટકોની વચ્ચેના ભાગમાં આવેલા કોષો, આ જે ભાગ જે છે બધા ભાગ કહેવાય મજ્જાંશુ. મજ્જાંશુ કોષો જે છે એનું કાર્ય શું હોય? તો કે આ કાર્ય જે છે પાણીનું અરીય વહન. ઊભું વહન જે છે વાહિનીઓ દ્વારા થાય, પણ આડું વહન જે છે આ બધા ભાગમાં કોણ કરશે? એમાં આવેલા મજ્જાંશુ ના મૃદુતક કોષો એના દ્વારા. કેવા પ્રકારનું વહન થાય? પાણી જે છે એનું અરીય વહન. એના પછી જલવાહક પેશીના પ્રકાર, બે પ્રકાર જલવાહક પેશી જે છે ટોટલ બે પ્રકારની હોય. બે પ્રકારમાં એક પ્રકાર જે છે આવશે આદિદારુ
બીજો પ્રકાર આવશે અનુદાર. આદિદારૂ, આદિ એટલે નાના કદની, બરાબર, જે પ્રાથમિક નિર્માણ પામતી, પ્રાથમિક નિર્માણ પામતી, શરૂઆતમાં નિર્માણ પામતી પેશી હોય આદિદારૂ છે, અને પછીથી જે છે નિર્માણ પામતી, પછીથી નિર્માણ પામે વિભાગ થશે અનુદારૂ. બરાબર, એટલે કે કોઈ પણ વનસ્પતિ જે છે એમાં આપણે એનો આડો છેદ લઈએ, બરાબર, તો એમાં આડા છેદમાં આવા પ્રકારની બે રચના જોવા મળશે. બરાબર, અમુક ભાગ જે છે એમાં મોટા કદના થી અંદરની બાજુ નાનો કદ, આવી રીતના કોષો જે છે આવેલા હોય છે, લવાક પેશીના કોષો. ત્યારે બીજો પ્રકાર જે છે એમાં આનાથી ઊંધી આવી રીતે પેટર્ન જોવા મળે. બંને ભાગ જે છે એમાં ફરક શું છે, જો આ એક પહેલો પ્રકાર છે, તેમાં અંદરની બાજુનો ભાગ જે છે એ નાના કદનો છે, એનો મતલબ છે આદિદારૂ, અને બહારની બાજુ પરિઘ તરફ ભાગ જે છે એ છે અનુદારૂ. આદિદારૂ જે છે એ ક્યાં હોય, તો કે આદિદારૂ વાળો ભાગ જે છે કેન્દ્રમાં છે, અને અનુદારૂ વાળો ભાગ જે છે પરિઘ તરફ છે. આ એક પ્રકાર થયો. બીજી પ્રકાર જે છે એમાં ઊંધું છે, કેન્દ્ર તરફ જે છે મોટા ભાગ છે, એનો મતલબ કે અનુદાર. અનુદારૂ જે છે કઈ તરફ છે, તો કે કેન્દ્ર તરફ, અને એની સરખામણીમાં બહારની બાજુ એટલે કે આદિદારૂ જે છે એ છે પરિઘ તરફ. ફરક શું જો, તો કે વિકાસ કઈ તરફ થાય, તો હંમેશા જલવાહક પેશીનો વિકાસ નાનાથી મોટા તરફ જ થાય. નાનો ભાગ અંદર છે અને બહાર તરફ આવે છે, મતલબ બહાર તરફ જે છે વિકાસ થાય છે, અંદરથી શરૂઆત થાય, બરાબર, અને બહાર તરફ, અંદરથી શરૂઆત થાય અને બહાર તરફ થાય, તો આવા પ્રકારના જલવાહકને કહેવાય અંતરારંભી. અંતરારંભી જલવાહક જે છે એનો મતલબ શું થાય, અંદરથી આરંભ. આરંભ ક્યાં થાય છે, જો તમે અંદરથી શરૂ થાય ને બહાર તરફ, તેને કહેવાય અંતરારંભી. અને તમારે અંતરારંભી જે છે એમાં યાદ શું રાખવાનું, જો તો કે અંતરારંભી જલવાહકમાં આદિદારૂ જે છે એ પરિવર્તી દિશામાં, આદિદારૂ હોય બરાબર એ પરિઘ તરફ હોય, બરાબર, અને અનુદારૂ જે છે, સોરી, અનુદારૂ જે છે પરિવર્તી દિશામાં સ્થિત છે. સૌથી પહેલા આગળ આવી, બરાબર, પ્રાથમિક ભાગ જે છે આદિદારૂ કેન્દ્ર તરફ, અને અનુદારૂ જે છે એ પરિઘ તરફ જોવા મળે છે. પ્રકાર થશે અંતરારંભી. આમાં જો ઊંધું છે, બહારથી શરૂ કરીને અંદર તરફ વિકાસ થાય છે, કારણ કે નાનો ભાગ બહાર છે મોટો ભાગ અંદર છે, શરૂઆત બહારથી થાય, એટલે પ્રકાર થશે બહિરારંભી, બહિરારંભી જલવાહક. બરાબર, હવે ખાસ કયો ભાગ સેમાં જે છે જોવા મળે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ, કે અંતરારંભી જલવાહક જે છે બરાબર એ મોટા ભાગે આપ જોજો કે મૂળ વાળા ભાગમાં આદિદારૂ જે છે એ પરિઘ તરફ હોય, આદિદારૂ પરિઘ તરફ હોય, બરાબર, અને અનુદારૂ જે છે એ કેન્દ્ર તરફ જોવા મળે, આવા પ્રકારની ગોઠવણીને બહિરારંભી જળવાહક કહે છે. બહિરારંભી કોની લાક્ષણિકતા છે, બહિરારંભી જળવાહક એ મૂળની લાક્ષણિકતા છે, બરાબર, જ્યારે પ્રકાંડ વાળા ભાગ જે છે એમાં અંતરારંભી પ્રકારનું જળવાહક જોવા મળે. એટલે તમે કોઈ પણ ભાગ જે છે મૂળ કે પ્રકાંડનો આડો છેદ લો, તો એમાં આ જળવાહકની ગોઠવણી કેવા પ્રકારની છે એના આધારે તમને ખ્યાલ આવી જાય. જો વિકાસ અંદરથી બહાર તરફ જે છે પેટર્ન આવતી હોય, તેનો મતલબ એ પ્રકાંડ હશે. કયો પ્રકાર થશે, અંતરારંભી. જો પેટર્ન જે છે બહારથી અંદર તરફ જતું હોય, તો મતલબ કે મૂળ જે છે આડો છે દશે. પ્રકાર કયો થશે, બહિર. ખાસ યાદ રાખજો, બંને ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે પૂછે છે કે મૂળ અને પ્રકરણ જે છે એમાં કયા પ્રકારની ગોઠવણી જે છે જોવા મળે. નેક્સ્ટ, એના પછી બીજી જટિલ જે છે પેશીમાં આવશે અણવાક પેશી. અણવાક પેશી જે છે એનું કાર્ય સામાન્ય રીતે ખોરાકનું વહન કઈ તરફ, તો કે પર્ણોથી વનસ્પતિના અન્ય ભાગ તરફ. બરાબર, વહન કેવું આવશે, દ્વિમાર્ગી, બંને તરફ, મૂળથી પ્રકાંડ પર્ણ પણ હોઈ શકે, અને પર્ણથી મૂળ પ્રકાંડ બંને તરફ પણ હોઈ શકે. બરાબર, એટલે બંને દિશા જે છે એમાં ઉપર નીચે, નીચે ઉપર બંને બાજુમાં વહન થઈ શકે. ખાસ એના ઘટકો, બરાબર, તો આવૃતબીજધારી વનસ્પતિ જે છે એમાં અન્નવાહક પેશીએ ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ જે છે ધરાવે છે. જો આ ફરીથી ઇમ્પોર્ટન્ટ ભાગ, આવૃતબીજધારી અને અનાવૃતબીજધારી બંનેમાં તફાવત હોય.
આવૃત અને અનાવૃત બંને સપુષ્પી વનસ્પતિ છે. એમાં આવૃત બીજધારીમાં અન્નવાહક પેશીના ટોટલ ચાર ઘટકો છે. પહેલો ભાગ છે છાલની નલિકા, બીજો ભાગ જે છે સાથી કોષો, ત્રીજો ભાગ જે છે આવશે એમાં અન્નવાહક મૃદુતક, અને ચોથો ભાગ જે છે આવશે અન્નવાહક તંતુ. આ બે ભાગ જે છે એમાં અનાવૃતમાં ચાલની નલિકા હાજર છે, સાથી કોષો હાજર છે. અનાવૃતમાં એ બંને ગેરહાજર હોય એની સરખામણીમાં ચાલની નલિકાની જગ્યાએ શબ્દ આવી જશે ચાલની કોષો, એનાથી થોડીક જે છે ઓછી વિકસિત હોય રચના. અને સાથી કોષો જે છે એની જગ્યામાં આવી જશે આલ્બ્યુમિન કોષો. આલ્બ્યુમિન કોષો બરાબર. બાકીના બંને ભાગ સમાન. આમાં પણ બીજો ભાગ હશે અન્નવાહક મૃદુતક અને ચોથો ભાગ આવશે અન્નવાહક તંતુ. આ બંને ભાગ તો હોય, તફાવત ક્યાં થશે? માત્ર શરૂઆતના પહેલા બે ભાગમાં. આ ખાસ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો કયા ભાગમાં કઈ લાક્ષણિકતા છે. ચાલની નલિકાની હાજરી કોની લાક્ષણિકતા છે? તો જટિલ ભાગ આવૃતબીજધારી ચાલની નલિકા અને સાથી કોષો ધરાવે છે, એની સરખામણીમાં અનાવૃતબીજધારીમાં એની જગ્યા આવી જશે ચાલની કોષો અને આલ્બ્યુમિન કોષો. બરાબર. બાકીના બંને ભાગ જે છે એ બંનેમાં કોમન હોય, જો બંને રીતે પૂછાઈ શકે. જેમ કે અનાવૃત બીજધારીમાં આલ્બ્યુમિન કોષો ચાલની કોષો હોય, જ્યારે ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય છે. ચાલની નલિકાના ઘટકો પણ લાંબા નલિકામાં આયમ રીતે ગોઠવાયેલા સાથી કોષો સાથે જોડાયેલા. આકૃતિમાં જોઈ લો ખ્યાલ આવશે. જો ભાગ આજે ભાગ જે છે આકૃતિ દર્શાવેલી છે અનવાક પેશીની, અનવાક પેશીવાળા ભાગમાં કયા કયા જો તો સાથી કોષો. સાથી કોષો વાળા ભાગ જે છે મુખ્ય કોષની બંને બાજુ સપોર્ટી કોષો જે આ ભાગ દર્શાવેલા છે બ્લુ કલરના ભાગે. સાથી કોષો અન્નવાહક મૃદુતક જે ફરતી સપાટીમાં હોય. ચાલની નલિકા મતલબ એમાં મુખ્ય ભાગ જે નળી જેવો ભાગ આવેલો છે, નળી જેવો ભાગ જે આવેલો છે બરાબર, એ ભાગ થશે ચાલની નલિકા. અને ચાલની છિદ્ર કે આ બે નલિકાઓ પૂરી થાય છે એની વચ્ચે બરાબર, આ જે ભાગ જે છે સપોર્ટ આપતી છિદ્ર વાળા ભાગને. છિદ્ર વાળા ભાગના લીધે એક રચના નિર્માણ થાય છે એને કહેવાય ચાલની પટ્ટિકા. વાંસ જેવી રચના જે છે જો તો તમને એના પરથી એનો મેઇન ભાગ જે છે ખ્યાલ આવે કે વાંસ વાળા ભાગ જે છે એમાં આવી રીતની રચના હોય. ભાગ પૂરો થતો હોય ત્યારે વચ્ચે વચ્ચે આવા ભાગ જોવા મળે. એ વચ્ચે વચ્ચે વાળા ભાગ જે છે શું દર્શાવે છે ચાલની પટ્ટિકા. અને વચ્ચે બાકી બંને તરફ થતું હોય વહન માર્ગ અંદરના ભાગમાં ચાલની નલિકા જે છે એના દ્વારા ખોરાકનું વહન થતું હોય. એના પછી કોષોની અંતે દિવાલો ચાલની ચાલની જેવા છિદાળો બને અને ચાલની પટ્ટિકા જે છે નિર્માણ કરે છે. પુખ્ત ચાલની ઘટક એ પરિવર્તી કોષરસ અને મોટી રસ્તાની ધરાવે છે, પણ કોષ કેન્દ્રનો એમાં અભાવ હોય છે. સાથી કોષોના કોષ કેન્દ્ર ચાલની નલિકાના કાર્યોનું નિયંત્રણ કરે છે. જો સાથી કોષમાં કોષ કેન્દ્ર છે, ચાલની નલિકામાં કોષ કેન્દ્ર હોતું નથી. ઇમ્પોર્ટન્ટ બરાબર આવી ગયું તમારે. વનસ્પતિનો કયો ભાગ છે? તો કે મનુષ્યમાં રક્તકણ અને વનસ્પતિમાં અન્નવાહક પેશીની ચાલની નલિકા એમાં કોષ કેન્દ્ર હોતું નથી. કોષ કેન્દ્ર વિહીન છે મતલબ એમાં ડીએનએ પણ નહીં હોય. તો નિયમન કોણ કરે? બાજુમાં રહેલા સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા. સાથી કોષો શું છે? તો વિશિષ્ટીકરણ પામેલા એક મૃદુતક કોષો છે જે ચાલની નલિકાના ઘટકો સાથે સંકળાયેલ હોય ગાઢ રીતે, અને ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેની આયમ દિવાલો વચ્ચે રહેલા ગર્ત ક્ષેત્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલ હોય છે. સાથી કોષો ચાલની નલિકાઓમાં દાબ દબાણ જે છે ટોળાંશ જાળવવામાં મદદરૂપ થાય છે, એનું કાર્ય થશે. સાથી કોષ જે છે એ નિયમન કરવાનું ઉપરાંત દબાણ ટોળાંશ જાળવી રાખવાનું. પછીનો ભાગ અનવાક મૃદુતક. મૃદુતક આનો મતલબ કે જીવન સાંકડા છેડા વાળા નળાકાર કોષો જે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર હાજર હોય એવા, અને તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની છે. તેમાં આવેલા ગર્તોમાંથી પસાર થતો કોષરસ તંતુ કોષો દ્વારા સંપર્ક. બે મૃદુતક કોષો વચ્ચે સંપર્ક કોના દ્વારા હોય? તો સંપર્ક બનાવે છે વચ્ચે આવેલું કોષરસ તંતુ. બરાબર. અન્નવાહક મૃદુતક પોષક પદાર્થો રાળ ક્ષીર જે છે શ્લેષ્મનો સંગ્રહ કરતી જે છે રચના. આગળ જેમ જલવાહક મૃદુતક હતું એમાં પણ અન્નવાહક મૃદુતક જે છે સંગ્રહ કરવાનું કાર્ય. અન્નવાહક મૃદુતક મોટા ભાગના એક દળી વનસ્પતિમાં ગેરહાજર હોય છે. આ ખાસ યાદ રાખો ઇમ્પોર્ટન્ટ નીટ માટે. અન્નવાહક મૃદુતક એક દળી વનસ્પતિ જે છે એમાં હોતો નથી, માત્ર જે છે દ્વિદળીમાં હાજર હોય. અન્નવાહક તંતુ તાતણા જેવો રચના જે દ્રઢોતકના બનેલા હોય અને સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર, પરંતુ દ્વિતીય અન્નવાહક જે છે એમાં જોવા મળે.
શરૂઆતનું જે અનુભવ હોય બરાબર એમાં નથી હોતું, વધારે મજબૂત એની જરૂર પડે ત્યારે એનું હાજરી જોવા મળે છે. લાંબા અશાખિત સોય જેવા કોષો અનુવાહક તંતુઓની કોષ દિવાલ તદ્દન જાડી છે. પુખ્ત અવસ્થાએ આ તંતુઓ જીવરસ ગુમાવીને મૃત બને છે. શણ, અળસી, ભાંગ ના અનુવાહક તંતુઓ વ્યવસાયિક રીતે ઉપયોગ, સુતળી બનાવવા માટે, બરાબર અમુક દોરા બનાવવા માટે, બરાબર અમુક જે છે કાપડ ઉદ્યોગી બધામાં આ શણ જે છે, અળસી અને ભાંગ જે છે એના તાતણા ફાઈબરનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આગળની જેમ આમાં પણ બે પ્રકાર, આદિ અનુવાહક જે શરૂઆતમાં બને છે પ્રાથમિક સમયમાં, અને અનુ અનુવાહક જે પછીથી નિર્માણ થાય છે. બરાબર, શરૂઆતના પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન જે નિર્માણ થાય એ થશે આદિ અનુવાહક, પછી નિર્માણ થાય છે અનુ અનુવાહક. બરાબર, તફાવત શું હોય? અનુ વાળો ભાગ જે છે એમાં મોટી ચાલની નલિકાઓ આવેલી હોય, પેલામાં નાની ચાલની નલિકાઓ આવેલી છે. બરાબર, એટલે આ થઈ ગયું પેશીઓ. બરાબર, એના પછીનો ભાગ જે છે આવશે ઇમ્પોર્ટન્ટ પેશીતંત્ર. પેશીતંત્ર સમજવા માટે પેશીતંત્ર નું સામાન્ય માહિતી આપી દીધો. તો વનસ્પતિનો આપણે કોઈ પણ ભાગ જે છે મૂળ પ્રકાંડ કે પર્ણ એનો અભ્યાસ કરવો હોય, બરાબર, દાખલા તરીકે એનો આડછેદ છે, બરાબર, તો આડછેદ વાળા ભાગ જે છે એમાં વ્યવસ્થિત દોરી નાખો. તો મુખ્ય જે છે મેઇન ત્રણ ભાગ આવશે કોઈ પણ વનસ્પતિ જે છે, દાખલા તરીકે મૂળ લઈએ, મૂળ પ્રકાંડ કે પર્ણ કોઈ પણ લઈ શકે, આ બહારનો ભાગ હશે, પછી આ જે છે એનો મધ્ય ભાગ હશે જેમાં આવેલા હોય અલગ અલગ જલભાગ જે છે એના ઘટકો. તો ટોટલ ત્રણ ભાગ હોય. જો એક તો ભાગ એનો બહારનું આવરણ, કે કોઈ પણ મૂળ પ્રકાંડ પર્ણ જે છે એની બહારની દિવાલ જે છે શેની બનેલી છે, બહારનું આવરણ, એ થશે એનું પહેલો ભાગ, એનું નામ થશે અધિસ્તરીય પેશી તંત્ર. અધિસ્તરીય મતલબ એનું અધિસ્તર જે છે તેનું બનેલું છે. પછી વચ્ચેનો ભાગ આ આધાર આપતો ભાગ, આ સેકન્ડ જે થશે આધાર પેશી તંત્ર. ત્રીજો સૌથી અંદરનો ભાગ કે જેમાં જલવાહક અને વાહક પેશી આવેલી હોય, થશે વાહક પેશી તંત્ર, થશે ત્રીજો ભાગ. એટલે ટોટલ ત્રણ ભાગ થયા. બરાબર, મેઇન ભાગ સૌથી બહારનો ભાગ જે આધાર જે છે આવરણ બનાવે છે બહારનું, અધિસ્તરીય પેશી તંત્ર. બીજો સૌથી અંદરનો ભાગ જે વાહક પેશી ધરાવે છે, મતલબ કે બે પ્રકારની વાહક પેશી, જલવાહક અને અનુવાહક બંને ધરાવતો ભાગ વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર અને અધિસ્તરીય બંને સિવાયનો બાકીનો બધો ભાગ જે વચ્ચે સપોર્ટ પૂરો પાડે છે એ ભાગ થશે આધાર પેશી તંત્ર. એટલે આવા ત્રણ પ્રકારના પેશી તંત્ર દ્વારા જે છે વનસ્પતિનું ટોટલ બંધારણ જે છે આપણે નક્કી કરી શકીએ. બરાબર, એનાથી એનું મેઇન બંધારણ જે છે નક્કી થાય. કયા કયા ભાગ જે છે એમાં શું આવે છે આપણે જોઈએ. સૌથી પહેલા અધિસ્તરી, અધિસ્તરી પેશી તંત્ર અને આ બધા ભાગ ભણતા પહેલા હું તમને એક સામાન્ય માહિતી આપી દઉં જેનાથી ભાગ સરળ પડશે. જો દાખલા તરીકે કોઈ પણ એક ઉદાહરણ લઈ લઉં છું. આ છે આકૃતિ જે છે એમાં આડછેદની મૂળ વાળા ભાગ જે છે એની આડછેદની આકૃતિ લઈ છે, જેમ કે આ પહેલો ભાગ જે લીધેલું છે દ્વિદળી મૂળ. દ્વિદળી મૂળ જે છે એનો આડો છેદ જે છે એમાં કયા કયા ભાગ છે? જો સૌથી પહેલો ભાગ છે મૂળ રોમ, બહારનો ભાગ, પછીનો ભાગ છે અધિસ્તર. મૂળ રોમ અને અધિસ્તર આ બંને જે ઉપરનું આવરણ બનાવે પહેલો ભાગ છે અધિસ્તરીય પેશી તંત્ર. પછી સૌથી અંદરના ભાગમાં જો દેખાય છે તો કે આટલો ભાગ જે છે આ ભાગ છે જલવાહકનો ભાગ જે રેડ કલરનો દર્શાવેલો છે, અને આ બધાની વચ્ચે જે દેખાતો નથી પણ અહીં આવેલો છે અન્નવાહક ભાગ. ભાગ જે છે આવેલો છે અન્નવાહક, જલવાહક અને અન્નવાહક, એટલે કે આ જલવાહક ને આદિદારૂ અન્નદારૂ આ બંને ભાગ અને સાથે અન્નવાહક આ બંને ભાગ એ ભેગા મળી અને નિર્માણ કરશે વાહક પેશી તંત્ર. સૌથી અંદર એક થઈ ગયો અધિસ્તરીય પેશીતંત્ર, અવાહક પેશીતંત્ર, એ સિવાયના બાકીના બધા ભાગ, મતલબ કે બાહ્ય, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા, આ જે બધા ભાગ જે છે એ ભેગા મળી અને એના દ્વારા નિર્માણ થશે આધાર પેશી તંત્ર. આના પર તમને ખ્યાલ આવી જાય કયા કયા ભાગ કયા તંત્રનો ઘટક છે. અધિસ્તરીય પેશીતંત્રમાં દ્વિદળી મૂળમાં કયા કયા ભાગ આવે? તો એક ભાગ આવશે મૂળરોમ અને અધિસ્તર. આધાર પેશીતંત્રમાં કયા કયા ભાગ આવશે? તો બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા અથવા ગર્ભા. વાહક પેશીતંત્રમાં કયા કયા ભાગ આવશે? અનુદારૂ અને આદિદારૂ, મતલબ આ થશે જલવાહક અને બીજો ભાગ થશે
अधिसरी पेशीतंत्र वाला भाग संपूर्ण वनस्पति देह आवर्ती रचना अधिसरीय कोषो वायुरंध्र प्रकांडरो मूलरोम बहिरुद्भेद नो समावेश थाय छे। पहेलो भाग सौथी कॉमन बद्धा मोई छे अधिसरनु आवरण, पछी आवे वायुरंध्र। वायुरंध्र जे छे एमां मूल प्रकांड पर्ण संख्या ना आधार कपाद होय छे, प्रकांड होय तेमां प्रकांडरोम हशे, मूल होय तेमां मूलरोम हशे। आ बधा टोटल जे छे आवा चार घटको जे छे अधिसरी तंत्रमां समावेश थाय। एक एक भाग जोईए। सौथी पहेलो भाग एमां अधिसर प्राथमिक वनस्पति देह नु सौथी बहारनुं आवरण, जे मनुष्यमां जेम चामडी छे बराबर एम आपणा चामडीनी जेम ज वनस्पतिमां सौथी बहारना भागमां आवेलो भाग तो ई थशे अधिसर। जो एना पछी हवे लांबा अने चुस्त रीते गोठवायेला કોષોનું સળંગ સ્તર આવેલું હોય, કોઈ પણ જે છે પેશી હોય તો એમાં બહારની બાજુના અધિસરના કોષો હંમેશા આવી રીતના હોય। લાંબા કોષો જે છે એકબીજાની નજીક ખૂબ જ ચુસ્ત રીતે ગોઠવાય અને એક આવરણ ભાગ બનાવી ભાગનું નામ છે અધિસ્તર, બરાબર, જેમાં નજીક નજીક ખૂબ જ ગોઠવાયેલા લાંબા પાતળા જે છે કોષો જોવા મળે। એના પછી કયા ભાગમાં કેવું અધિસ્તર હોય, સામાન્ય રીતે અધિસ્તર જે છે એક સ્તરીય હોય છે, બરાબર, બહુસ્તરીય અધિસ્તર પણ હોય શકે। ઉદાહરણ તરીકે અપવાદ યાદ રાખજો, જેમ કે લાલ કરણ નું પર્ણ હોય એમાં બહુસ્તરીય અધિસ્તર જોવા મળે, અધિસ્તરીય કોષો ઓછા પ્રમાણમાં કોષરસ અને એની ફરતે કોષ દિવાલનું અસ્તર અને મોટી રસધાની યુક્ત વૃતક કોષો છે, રસધાની ધરાવે છે, મતલબ પ્રકાશ લેશણ પણ કરી શકે। અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણ જેવા જાડા આવરણ આવેલું હોય છે જેને ક્યુટિકલ કહે છે। લિપિડ નું બનેલું આવરણ પાણી માટે અપ્રવેશી એટલે કાર્ય શું થશે, પાણી ન હોય, ખાસ યાદ શું રાખવાનું છે, ક્યુટિકલ કયા ભાગમાં હાજર હોય, મૂળ જે છે એમાં ક્યુટિકલ ગેરહાજર હોય, કારણ કે મૂળનું કાર્ય પાણીનું શોષણ કરવાનું છે, મૂળ સિવાયના બધા ભાગ જે છે એમાં ક્યુટિકલ હાજર હશે, ક્યુટિકલ જે છે મૂળની અંદર ગેરહાજર હશે। એના પછીનો ભાગ છે વાયુરંધ્ર જેવી રચના, વાયુરંધ્ર જેવી રચના જે પર્ણના અધિસ્તરમાં હાજર હોય, કાર્ય શું થશે તો કે બાષ્પોત્સર્જન મતલબ ઉત્સેદન અને વાયુઓની આપલે જેવી ક્રિયા નિયમન કરે। દ્વિદળી વનસ્પતિમાં વાયુરંધ્ર સેના બનેલા હોય તો કે બે વાલ આકારના રક્ષક કોષો અને વચ્ચે એક ભાગ જે આવેલો હોય જેને કહીએ છીએ આપણે છિદ્ર, બરાબર, વાતરંધ્રીય છિદ્રની ફરતે હોય છે। એક દળીમાં ઘાસ જે છે એમાં રક્ષક કોષો ડંબેલ આકારના હોય છે, પૂછાઈ ગઈ આકૃતિ એમાં આપી લીધી લેજો। દ્વિદળી વાળો ભાગ જે છે દ્વિદળી વાળા ભાગમાં બે વાલ આકારના જે છે આવા રક્ષક કોષો અને સાથે સામાન્ય કોષોની જેમ હરિતકણ ધરાવે છે અને વચ્ચેના ભાગમાં આવેલું છિદ્ર છે, આમાં એક દળી જે છે એમાં મોટા ભાગે દળીમાં ખાસ કરીને જે ઉદાહરણ આપેલું છે આમાં, બરાબર, એમાં રક્ષક કોષો હોય કેવા હોય છે, બરાબર, એટલે આ તફાવત છિદ્ર વાળા ભાગની બંને બાજુ જે છે એમાં ખાસ કરીને જે અંદરની દિવાલ હોય એ જાડી સ્થુલન વાળી હોય, બહારની દિવાલ જે છે પાતળી, બરાબર, આ બંને જે છે એની ખાસ કરી। એના પછી બીજો રક્ષક કોષો જે છે એમાં બહારની દિવાલ, રક્ષક કોષોમાં બહારની દિવાલ એટલે કે જે છિદ્રથી દૂર છે બરાબર એ પાતળી હોય, અંદરની દિવાલ જે છે તે રંધ્ર છિદ્ર તરફની છે ખૂબ જાડી હોય છે, મરિતકણ પણ હોય છે અને તેનું કાર્ય પર્ણરંધ્રની કોલબની ક્રિયાનું નિયમન। ક્યારેક રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા અધિસ્તરીય કોષો પણ તેમના કદ આકાર વિશિષ્ટ બને છે જેને સહાયક કોષો અથવા અધિસ્તરીય કોષો કહે છે। એટલે ત્રણ પ્રકારનો ભાગ વાયુરંધ્ર જે છે એ સેનાથી બને, વાયુરંધ્ર પ્રસાધન શબ્દ આપ્યો છે, વાયુરંધ્ર પ્રસાધનમાં ત્રણ ઘટકોનો સમાવેશ થાય, એક ભાગ છે છિદ્ર, બીજો ભાગ છે રક્ષક કોષો અને ત્રીજો ભાગ છે સહાયક કોષો અથવા અધિસ્તરી કોષો, ત્રણે ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધન જે છે એનું નિર્માણ કરે છે, બરાબર। જો ખાસ યાદ શું રાખવાનું છે, છિદ્ર તરફની જે અંદરની દિવાલ જે છે આ ભાગ જાડી હોય, એમાં સેલ્યુલો તંતુઓનું સ્થુલન હોય અને બહારની દિવાલ જે છે એ છિદ્રથી દૂર તરફની છે એ પાતળી હોય, બરાબર,
વાયરંધ્ર જે છે કોલબંધની ક્રિયાનું નિયમન કઈ રીતે? તો કે જ્યારે એમાં અંત આશ્રુતિ થાય બરાબર, પાણી અંદર દાખલ થાય ત્યારે વાયરંધ્ર ખુલે છે બરાબર, અને એનાથી વિરુદ્ધ એમાં બહિરાશ્રુતિ થાય મતલબ પાણી એની બહાર જશે ત્યારે વાયરંધ્ર જે છે બંધ થાય, બંને સાથે સંકળાયેલી પ્રક્રિયા. એના પછી અધિસ્તરમાં ઘણા રોમ પણ આવેલા હોય, બહિરુદ્ધ ભેદ, જેમાં મૂળ રોમ જે છે એમાં ખાસ યાદ રાખવાનું છે એક કોષીય લંબાયેલા કોષો છે પાણી દ્રવ્ય જે છે શોષણમાં, અને પ્રકાંડ પર રહેલા પ્રકાંડ રોમ, પણ આ પ્રકાંડ રોમ જે છે સામાન્ય રીતે બહુ કોષીય હોય છે. એટલે તફાવત મૂળના મૂળ રોમ એક કોષીય હોય જનરલી, અને પ્રકાંડ રોમ બહુ કોષીય હોય, શાખિત કે અશાખિત હોઈ શકે, પહેલામાં કોઈ શાખા હોતી નથી, સ્ત્રાવી પણ હોઈ શકે, કેટલાક ગ્રંથિ જેવું પણ કાર્ય કરે. અને એનું કાર્ય શું? તો કે બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ કરતો ભાગ. આકૃતિ યાદ રાખવાનું છે કયા પ્રકારના રક્ષક કોષો વનસ્પતિ દ્વિદળીમાં કેવા હોય અને એકદળીવાળા ભાગ કેવા હોય છે. એટલે આ થશે પહેલો ભાગ. કયા કયા ભાગ આવી ગયા? અધિસ્તરીય તંત્ર હોય બરાબર, અધિસ્તરીય પેશી તંત્ર, એમાં કયા કયા ભાગનો સમાવેશ થાય? પહેલો ભાગ આવશે અધિસ્તર બરાબર, એની બહારની બાજુ ઘણી વાર આવેલું હોય ક્યુટિકલ, મૂળમાં નથી હોતું બરાબર, એ સિવાયનો ભાગ એવો વાયુરંધ્ર બરાબર, અને એની પછીનો ભાગ એવો રોમ, જેમાં બે ભાગ મૂળ રોમ અને પ્રકાંડ, આટલા ભાગ અધિસ્તરીય પેશીતંત્ર વિશેનો સમાવેશ થાય. મૂળમાં શું હોય, પ્રકાંડમાં શું હોય, સાથે યાદ રાખવાનું છે. એના પછી બીજો ભાગ થશે આધાર પેશીતંત્ર બરાબર. આધાર પેશીતંત્ર વાળો ભાગ જે છે એમાં ખાસ કરીને શું આવશે જુઓ, તો અધિસ્તર અને વાહીપુલ સિવાયનો બધો ભાગ. હવે કીધું તું આધાર પેશીતંત્ર શું છે, કે પહેલું અને છેલ્લું બે જે તંત્ર છે એની વચ્ચેનો ભાગ છે, સામાન્ય મૃદુતક, સ્થૂલકોણક, દૃઢતક બધી પેશીનું બનેલું હોય, અને એમાં કયા કયા ભાગનો સમાવેશ થાય? બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જાકિરણ સ્વરૂપે પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળમાં હાજર હોય છે. પર્ણમાં પણ આધારોતક પેશી જે છે પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી હોય, જેને મધ્ય પર્ણ પેશી કહે છે. ખાસ યાદ રાખજો બરાબર, જો મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેયમાં મૂળ અને પ્રકાંડ બંને વાળો ભાગ જે છે એમાં આધાર પેશી તંત્ર વધુ વિકસિત છે, જ્યારે પર્ણ વાળા ભાગમાં વિકસિત નથી, એ કોમન ભાગ બનાવે જેને નામ આપી દીધું મધ્ય પર્ણ પેશી. મધ્ય પર્ણ પેશી મતલબ કે એમાં બાહ્ય અંતસ્તર પરિચક્ર એવો કોઈ ભાગ હોતો નથી. નેક્સ્ટ છેલ્લું બરાબર વાહક પેશી તંત્ર, બે ભાગ જે છે એમાં, તો કે એમાં આવશે જલવાહક પેશી અને અન્વાહક પેશી, બંને ભાગ ભેગા મળીને બનાવે વાહીપુલ. દ્વિદળી પ્રકાંડમાં જલવાહક અને અન્વાહક પેશીની વચ્ચે એતા હાજર હોય છે. યાદ રાખજો જલવાહક અને અન્વાહક જે છે જલવાહક પેશી અને અન્વાહક પેશી એ વચ્ચે આવેલ વર્તમાન પેશી, જલવાહક અને અન્વાહક નામ છે એતા. એતા શું છે? તો કે એક પ્રકારની વર્તમાન પેશી જેમાં કોષ વિભાજન થઈ શકે. એદાની હાજરીને કારણે વાહીપુલ જે છે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરી શકે. પ્રાથમિક જે છે એ ઉપરાંત દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરશે, જલવાહકમાંથી દ્વિતીય જલવાહકનું નિર્માણ કરશે. કોણ કરશે? એદા. આથી આવા વાહીપુલને વર્ધમાન વાહીપુલ કહે છે. એકદળી વનસ્પતિમાં વાહીપુલ જે છે એમાં એદા હોતા નથી, યાદ રાખજો. આવું માત્ર દ્વિદળી જે છે એમાં હાજર હોય, જ્યારે એકદળીમાં એકદળી જે છે એમાં વાહીપુલ હંમેશા કેવા પ્રકારના હોય? અવર્ધમાન, જેમાં વર્ધમાન પ્રકારના વાહીપુલ જે છે હોતા નથી, એટલે એનો મતલબ એમાં દ્વિતીય વૃદ્ધિ ના થાય. જ્યારે વાહીપુલમાં જલવાહક અને અન્વાહક જુદી જુદી એકાંતરિત રીતે ગોઠવાયેલા હોય તેનો બીજો પ્રકાર જે છે આપેલો છે પરીય વાહીપુલ. આ વાહીપુલ મૂળમાં હોય છે. જો મૂળમાં આવેલા વાહીપુલ આકૃતિ જે છે વાળો ભાગ આમાં દર્શાવે છે. જો મતલબ કે એક અક્ષમાં, જો એક અક્ષમાં કાજલવાહક હોય બંને બાજુ જલવાહક, આમ લે તો બંને બાજુ કાનવાહક હશે, કનવાહક હશે. અનવાહકની સામે અનવાહક, જલવાહક સામે જલવાહક, આવું સમાવ જોવા મળે મૂળવાળા ભાગ બરાબર. જ્યારે બીજો પ્રકાર જે છે એમાં મોટા ભાગે એ આ ભાગ છે પ્રકાંડ. તો પ્રકાંડ વાળા ભાગ જે છે એમાં સહસ્ત પ્રકારના જે છે વાહીપુલ જોવા મળે છે, બંને એકત્રિત જ્યાં જે છે એના પર જોવા મળે. આ વાહીપુલ પ્રકાંડ અને પર્ણ, પ્રકાંડ પર્ણ એમાં પ્રકાર કેવો જોવા મળશે? સહસ્ત, જેમાં બંને જલવાહક અને અન્વાહક જે છે કેવા હોય? તો કે સાથે સાથે. પ્રકાંડ પર્ણમાં કયો વાહીપુલ જોવા મળે? સહસ્ત. મૂળમાં કયો વાહીપુલ જોવા મળે? અરી. અને આધાર આપણે એની ઓળખીએ છીએ કરી શકીએ.
સ્વાહી પુલ સામાન્ય રીતે ફક્ત જલવાહકની બહારની બાજુ ગોઠવાયેલી અનુવાહક પેશી જે ધરાવે છે. બરાબર, બહારની બાજુઓમાં મોટા ભાગે જે છે અનુવાહક આવેલો હોય, અંદરની બાજુ જે છે એમાં મોટા ભાગે કયો ભાગ હોય તો કે જલવાહક. હવે ખાસ આ બધા ભાગ જે છે નું વર્ણન કરવા માટે એકદળી દ્વિદળી જે છે એની આંતરિક રચના જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં કયા કયા ભાગ જે છે એના જોડાણથી આપણે પેશી જે છે એની ખાસિયત જોઈ લે. બરાબર, તો આ બધા અંદરનો ભાગ જે છે હું નથી સમજાવતો, ડાયરેક્ટ આકૃતિના આધારે જે સમજાય તેવું. સૌથી પહેલા શરૂઆત થાય છે દ્વિદળી મૂળ. દ્વિદળી મૂળ જે છે એમાં સૌથી પહેલા ભાગમાં મૂળમાં આવશે મૂળરો. કેવી રચના? તો કે એક કોષીય, એક સ્તરીય, દ્વિસ્તર, બાહ્યક જે છે એના ઘણા બધા કોષોના સ્તર આવેલા હોય. બાહ્યકની પછીનો, બાહ્યકનો આંતરિક જે છે બાહ્યક જેને કહી શકાય છે અંતઃસ્તર. અંતઃસ્તર પછીનો એક કોષીય ફરીથી આવરણ આવતો ભાગ થશે પરિચક્ર. પછીનો ભાગ થશે મજ્જા. જલવાહક પેશીમાં જલવાહક પેશી આદિદારુ, અનુદારુ, આદિદારુ ને અનુદારુ જે છે એના પરથી એનો પ્રકાર નક્કી થઈ જાય. અને બીજો ભાગ જે છે એમાં આવશે અનુવાહક. બરાબર, ખાસ અલગ શું છે જો અંતઃસ્તરના કોષોમાં પરીય દિવાલ ધરાવતી કાસ્પેરિયન પટ્ટિકા જે છે હાજર હોય છે, જે પાણી માટે અપ્રવેશિત. કાસ્પેરિયન પટ્ટિકાની હાજરી કોની ખાસિયત છે? ક્યાં આવેલું હોય? તો કે અંતઃસ્તરમાં આવેલી. અને કોની ખાસિયત છે? તો આવશે દ્વિદળી મૂળ જે છે, દ્વિદળી બંને મૂળ જે છે એમાં કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે જે પાણી માટે અપ્રવેશિત હોય. પરિચક્ર જે છે માંથી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાશ્વીય મૂળ અને એતા જે છે એની ઉત્પત્તિ થાય છે. કયા પ્રકારના ભાગ જે છે એ બાહ્યતા અને પાશ્વી મૂળ નિર્માણ કરે એ ભાગ આવશે પરિચક્રના કોષો. પછી આવશે જલવાહક પેશી, બંનેને જોડતો ભાગ સંયોગી પેશી. બરાબર, આ જે ભાગ જે છે જલવાહક અને અનુવાહક બંને જે છે એને જોડતો ભાગ કહેવાય સંયોગી પેશી. સામાન્ય રીતે આ ખાસ યાદ રાખવાનું, બે કે ચાર જલવાહક કે અનુવાહકના સમૂહ ધરાવે છે મૂળ. દ્વિદળી મૂળ જે છે એમાં બે થી ચાર જલવાહક અનુવાહક આવેલા હોય. બરાબર, પરિચક્ર, વાહીપુલ, મજ્જા જેવી અંતસ્થની બાજુએ આવેલી બધી પેશી મધ્યરમ તરીકે ઓળખાય છે. મધ્યરમ જે છે એનો મતલબ શું? મધ્યરમ વાળા ભાગ જે છે એમાં જે આપણને ગોળામાં સર્કલ જેવો ભાગ દેખાય છે એ ભાગ, જેમાં કયા કયા ભાગ? તો કે અંતસ્તરની અંદરનો બધું ભાગ, અંતસ્તરની અંદરના તમામ ઘટકો. એમાં અંતસ્તર ન હોય, કયા કયા ભાગ હોય? તો અંતસ્તરની અંદરની બાજુ જે છે ભાગ આવશે પરિચક્ર, બીજો ભાગ વાહીપુલ અને ત્રીજો ભાગ મજ્જા. ત્રણેયને સામૂહિક રીતે ઓળખવામાં આવે મધ્યરમ. અને મધ્યરમના આધારે કોઈ પણ મૂળ પ્રકાંડ જે છે આપણે આડછેદનું આપણે અવલોકન કરી શકીએ. એના પછી એકદળી મૂળ. એકદળી મૂળ વાળા ભાગ જે છે એમાં બાકીનો બધો ભાગ જે છે સમાન હોય, પણ એની સરખામણીમાં દ્વિદળી મૂળ જે છે જેમાં વધારે ભાગ હતા એની સરખામણીમાં ઓછા જલવાહક સમૂહ જે છે ધરાવે છે. એકદળી મૂળમાં જલવાહક પેશીના સમૂહ જે છે વધુ હોય, જેની સરખામણીમાં છ થી વધુ એટલે બહુસૂત્રી જે છે હોય છે. અને આ કોઈ પણ પ્રકારની દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા નથી. ભાગ બધા કોમન છે. બરાબર, મૂળ જે છે એકદળી સરખામણી એકદળી વાળા ભાગ જે છે એમાં છ થી વધુ જલવાહક સમૂહ હોય છે, જ્યારે પહેલામાં બે થી ચાર જે છે એની હાજરી જોવા મળે. અને આમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. દ્વિદળી મૂળ હોય એમાં દ્વિતીય વૃદ્ધિ જે છે જોવા મળે. બાકી બધા ઘટકો છે. એના પછી આવશે દ્વિદળી પ્રકાંડ. બરાબર, દ્વિદળી પ્રકાંડ વાળો ભાગ જે છે એમાં સૌથી પહેલા જો કે પ્રકાંડ વાળો ભાગમાં સૌથી પહેલા આપેલું છે આમાં પ્રકાંડ છે એમાં આવેલું છે અધિસ્તર. પ્રકાંડ છે એટલે કેવું હશે? તો કે બહુકોષી એમાં આવેલા હોય પ્રકાંડ રોમ. અધિસ્તર જે છે એ એક સ્તરીય, પણ એના પ્રકાંડ રોમ કેવા હશે? તો કે બહુકોષીય. ખાસ એમાં સ્થૂલ કોણકની હાજરી, સ્થુલકોણક વાળો ભાગ આગળ નહોતો એટલે આમાં આવશે જો અધિસ્તર પ્રકાંડનું સૌથી બહારનું આવરણ, ક્યુટિકલના પાતળા આવરણથી આવરણ હાજર છે. પહેલામાં ક્યુટિકલ ન હોય, ગણાવ્યું મૂળ વાળા ભાગમાં ક્યુટિકલ ન હોય, પ્રકાંડ પર્ણમાં ક્યુટિકલ હાજર હશે. પ્રકાંડ રોમ હોય અને કેટલાક વાયુરંધ્ર પણ હાજર હોય. અધિસ્તર અને પરિચક્રની વચ્ચેના કોષો બાહ્યક જે છે અને તેમાં ત્રણ ઉપપ્રદેશ છે. ત્રણ ઉપપ્રદેશ જે છે વાળા ભાગ કયા? અધિસ્તરની તરત નીચે સ્થુલકોણક પેશીનું આવરણ અધસ્તર જે છે ધરાવે છે, જે તરુણ પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે. અધસ્તરની નીચે બાહ્યકના સ્તરો ગોળાકાર પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના બનેલા છે. આંતરકોષીય અવકાશ તથા કોષો સૌથી અંદરનો ભાગ અધસ્તર. એટલે જો બાહ્યક વાળો ભાગ ત્રણ વિભાગમાં વિભાજે. સૌથી પહેલો ભાગ
અધસ્તર, પછી કુદ બાહ્યક, સૌથી અંદરનો ભાગ અંતસ્તર. અધસ્તર વાળા ભાગ જે છે એમાં શું આવેલું છે? સ્થુલ કોણક ના સમૂહો જોવા મળે. અધસ્તર ના સ્થુલ કોણક ના સમૂહ એની આંતરિક મજબૂતાઈ પૂરી પાડે. મૂળની સરખામણીમાં પ્રકાંડ અને પર્ણ જે છે એમાં લચકતા છે, વળવાની ક્ષમતા છે, ખબર આના દ્વારા જોઈ શકાય. બીજું, અંતસ્તર વાળા ભાગમાં આમાં સ્ટાર્ચ કણો જોવા મળે જેનું નામ છે કાંજી સ્તર. ખાસિયત જે છે જે મૂળમાં નહોતી. પરિચક્રની અંદર જે છે પરિચક્ર અંતસ્તરની નીચેની બાજુએ અને અનુભાગની ઉપરની બાજુએ અર્ધ ચંદ્રાકાર સમૂહ સ્વરૂપે ગોઠવેલી આકૃતિમાં જો ખ્યાલ આવશે તો આ ભાગ જે છે એમાં આ બધા સમૂહ છે. અર્ધ ચંદ્રાકાર સમૂહ સ્વરૂપે પરિચક્ર વાળા ભાગ જે છે જોવા મળે. પરિચક્રનું સ્થાન કયું? પરિચક્ર વાળો ભાગ જે છે એ જુઓ અન્નવાહકની ઉપર અને દ્રઢોદક પેશીના અંતસ્તરની નીચે, અંતસ્તર વાળા ભાગની નીચે અને અન્નવાહકની ઉપર. અન્નવાહક જે છે એની બાજુ અને અંતસ્તર નીચે આવા અર્ધ ચંદ્રાકાર સમૂહ જે છે જોવા મળે. આવા અર્ધ ચંદ્રાકાર સમૂહ સ્વરૂપે પરિચક્રની હાજરી એની ખાસિયત થશે. દ્વિદળી પ્રકારની લાક્ષણિકતા. અરીય રીતે ગોઠવાયેલા મૃતક કોષો જે મજ્જા કિરણો રચે છે. વાહીપુલમાં વાહીપુલ જે છે એનો પ્રકાર કયો થશે? તો વાહીપુલ મોટી સંખ્યામાં વલય બનાવે છે. વલય સ્વરૂપે એની હાજરી એની લાક્ષણિકતા છે. ઇમ્પોર્ટન્ટ જો તમે વાહીપુલ જે છે આવી રીતે વલય સ્વરૂપે ગોઠવણી ધરાવે. ઘણા બધા વાહીપુલ જે છે એક વલય સ્વરૂપ બનાવે, આમાં અંદરની બાજુ કઈ હોતું નથી, ખાલી છે. બરાબર, દ્વિદળી વાળા ભાગ જે છે એમાં ખાસ દ્વિદળી પ્રકારમાં વાહીપુલ વલય સ્વરૂપે ગોઠવણી હોય એની લાક્ષણિકતા. ઉપરાંત વાહીપુલના પ્રકાર વૈવિધ્યા છે. સહસ્ત શું કામ? કારણ કે પ્રકાંડ છે, વર્તમાન વચ્ચે એતા હાજર હશે, અંતરારંભી બરાબર મતલબ અંદર જે છે એને આક્રમ થાય છે, આંતરકોષીય ઉકાશયુક્ત મજ્જાનું નિર્માણ કરે. આ બધાની સરખામણીમાં એકદળી પ્રકાંડ જે છે શું હોય? એકદળી પ્રકાંડમાં દ્રઢોતકીય અધસ્તર જોવા મળે બરાબર, જેમાં મોટી સંખ્યામાં પુલ કંચુકથી આવૃત છૂટા જેવા વાહીપુલ અને મૃદુતકીય આધાર પીછી ધરાવે છે. વાહીપુલની ફરતે પુલ કંચુકના કોષો હાજર હોય. પેલામાં સ્થુલ કોણકનું અધસ્તર હતું, આમાં દ્રઢોતકીય અધસ્તર જે છે જોવા મળે. વાહીપુલ સહસ્ત પણ અવર્ધમાન બરાબર, એમાં એદા હોતી નથી બરાબર. અને વાહીપુલમાં પાણી ભરેલા જાતવિવર વાયુ ભરેલા કોટર જે છે જોવા મળે. આકૃતિ જો વાહીપુલ જે છે અંદરની બાજુ પણ જોવા મળે, એમાં અંદરની બાજુ નહોતા. અને જો અંદરની બાજુ વાહીપુલ મોટા કદ ન હોય, બહાર તરફ જે એમનું કદ ઘટે એટલે અંદર તરફ જે છે મોટા કદના, બહાર બાજુ જઈએ એમ નાના કદના વાહીપુલ હોય અને એની ફરતે આવેલા હોય પુલ કંચુકની ગોઠવણી, આની ફરતે આવરણ હોય એમાં પુલ કંચુકના કોષો જે છે ગોઠવાયેલા હોય. અને અધસ્તર વાળા ભાગ જે છે એમાં દ્રઢોતક જોવા મળે. આમાં જે હોય બરાબર એ શેનું હતું? તો કે સ્થુલ કોણ બંને તફાવત જો એમાં. હવે પૃષ્ઠવક્ષીય પર્ણ, સૌથી પહેલા પૃષ્ઠવક્ષીય પર્ણ જે છે નામ શું? પર્ણ ફલક જે છે એમાં મેઇન ભાગ અધિસ્તર, મધ્યપર્ણ પેશી અને વાહક તંત્ર એવા ત્રણ ભાગ છે. આગળ પણ કીધું હતું કે આમાં અધિસ્તરીય તંત્ર અને વાહક પેશી તંત્ર સિવાયનો ભાગ જે છે સીધો આવશે મધ્ય પર્ણ પેશી. એમાં કોઈ આધાર પેશી તંત્ર વિકસિત હોતું નથી બરાબર. પૃષ્ઠવક્ષીય બરાબર એવું નામ શું કામ આપ્યું એ જોઈજો. સૌથી પહેલો ભાગ જે છે અધિસ્તર, આકૃતિ પહેલા જોઈ લે. જો દ્વિદળી પર્ણ જે છે વાળા ભાગમાં ઉપરી અધિસ્તર આવશે, અર્ધ અધિસ્તર બે બાજુના સ્તર છે, વચ્ચેનો ભાગ લંબોતક પેશી શિથિલોતક પેશી બંને થશે, મધ્યપર્ણ પેશી અને અંદરની બાજુ આવેલું વાહક પેશી ચલવાહક અને અન્નવાહક. જો સૌથી પહેલું અધિસ્તર, તો કે અધિસ્તર વાળા ભાગમાં બે સ્તર હોય છે. ઉપરની બાજુ હોય ઉપરી અધિસ્તર, નીચેની બાજુ અર્ધ અધિસ્તર, બંને બાજુ સ્પષ્ટ ક્યુટિકલ હોય છે બરાબર, જે પાણીનું અટકાવે. સામાન્ય રીતે અર્ધ અધિસ્તર ઉપરી અધિસ્તર કરતા વધારે વાયુરંધ્ર પૃષ્ઠ બાજુ કરતા વક્ષ બાજુ જે છે, મતલબ કે અર્ધ અધિસ્તર વાળા ભાગ હોય બરાબર નીચેની બાજુ એમાં પર્ણરંધ્રોની સંખ્યા વધુ હોય છે બરાબર. અને પછીથી કદાચ વાયુરંધ્રો જે છે એનો અભાવ પણ હોય શકે. ઉપરી અને અર્ધ અધિસ્તરની વચ્ચેનો બધો ભાગ એ કહેવાશે મધ્યપર્ણ પેશી, એમાં રીતકણ આવેલા હોય અને ખૂબ જ વધારે રીતકણ ધરાવતી રચના બરાબર, જે મૃતક કોષોથી બનેલી હોય અને પ્રકાશલેષણ માટે જવાબદાર. બે પ્રકારના કોષો, એક બાજુનો ભાગ લાંબા કોષો લંબોતક, નીચેની બાજુના કોષો શિથિલોતક. બે બાજુના આવરણમાં પૃષ્ઠ બાજુએ અને વક્ષ બાજુએ મધ્યપર્ણ પેશી વિવિધ પ્રકારના કોષો ધરાવે. એક બાજુ લંબોતક છે, એક બાજુ શિથિલોતક, એટલે એનું નામ થશે પૃષ્ઠવક્ષીય બરાબર.
અંડાકાર કે ગોળ શિથિલીતે ગોઠવાયેલી મૃદુતક કે શિથિલોતક ની વચ્ચે સ્થાન પામેલી છે. બરાબર. એના પછી ત્રીજો આવશે વાહકપેશીતંત્ર. શિરાઓ મધ્ય શિરામાં જોઈ શકાય. પર્ણ હોય બરાબર, એમાં શિરાતંત્ર ક્યાં હોય? આ રીતે ભાગ જે છે જોયા, વચ્ચેના ભાગમાં જે મધ્ય શિરા છે, મધ્ય શિરા એ જેનું વાહક પેશીતંત્ર. આમાં બધું જલવા બનવા જે જોવા મળે. જેમ જેમ શિરાઓ જે છે બરાબર એ નાના કદની થતી જાય, એનું અંદરના વાહીપુલો જે છે કદ પણ ઘટતું જાય. જો વાહીપુલનું કદ આપણું છે ને, વાહીપુલ જે છે એનું કદ શિરાઓના કદ પર આધારિત છે. વિદળીમાં જાલાકાર શિરા વિન્યાસ ભણી ગયા છો તમે. શિરાઈમાં જાડાઈ જોવા મળે. વાહીપુલ જાડી દિવાલ વાળા પુલ કંચુક કોષોનું આવરણ ધરાવે છે. બરાબર. આકૃતિના આધારે ઉપરી દિસ્તર નીચે દિસ્તર જે છે બંનેમાં જો કોષોના પ્રકાર જુદા જુદા છે. નીચે શિથિલ કોષો છે, શિથિલોતક, ઉપરની તરફ લંબોતક છે. બે જુદા જુદા હોવાથી એને નામે પૃષ્ઠવક્ષીય. વાયરંધ્ર નીચેની બાજુ વધુ, ઉપરની બાજુ જે છે વાયરંધ્ર ઓછા હોય. જલવાક ને અનવાક ની ફરતે આવરણ આવેલું હોય. કોનું હોય? તો કુલકજુ. બરાબર. નેક્સ્ટ એની સરખામણીમાં સમદ્વિપાર્શ્વ એટલે કે એકદળી પર્ણ. એક સમદ્વિપાર્શ્વ મતલબ બંને બાજુ સમાન છે. બરાબર. એટલે એમાં ખાલી તફાવત જે છે શું હશે જો, તો આકૃતિના આધારે ઉપરી અધિસ્તર અને અધઅધિસ્તર બે આવરણો છે, પણ અંદરની બાજુનો બધો ભાગ સમાન છે. બરાબર. એના નામ આપ્યું મધ્ય પર્ણ પેશી. કોઈ લંબોતક શિથિલોતક એવો ભાગ જે છે આવેલો નથી. બરાબર. પણ તફાવત શું છે? બરાબર. તફાવત સ્વરૂપે એક ભાગ જે છે આમાં અલગ જોવા મળે. તો કે આમાં લંબોતક શિથિલોતક એવું વિભાજન નથી. આ એક તફાવત. ત્રણ જેવી વનસ્પતિમાં અધિસ્તર શિરાઓ સાથે કેટલાક કોષો મોટા ખાલી અને રંગવિહીન કોષો આવેલા હોય, જેને તેજ ગ્રાહી કોષો કહે છે. જો આવી રીતે અધિસ્તર કોષો આ રીતે ગોઠવાયેલા હોય, હવે અધિસ્તર કોષોની વચ્ચે વચ્ચે કેટલાક આવા અણીદાર કોષો આવેલા હોય, અને અણીદાર કોષો વાળા ભાગ જે છે એ રંગવિહીન હોય, એ પ્રકાશલેષણ માટે જવાબદાર નથી. એનું નામ છે પેજ ગ્રાહી કોષો. આ પેજ ગ્રાહી કોષો જ્યારે પેજ જે છે ઓછો હોય ત્યારે, બરાબર, પેજ જયારે ઓછો હોય ત્યારે અને પેજ વધુ હોય ત્યારે પર્ણ જે છે એનું વલન પ્રેરે, મતલબ પર્ણનું યાંત્રિક જે છે એ શું કહેવાય, યાંત્રિક પ્રકારનું હલનચલન કરે છે. યાંત્રિક હલનચલન કરતા હોવાથી એને યાંત્રિક કોષો તરીકે પણ ઓળખી શકાય. એક ભાગ ભેજગ્રાહી કોષો છે, બીજું નામ થશે યાંત્રિક કોષો. યાંત્રિક કોષો જે છે એ પર્ણમાં ભેજગ્રાહી કોષો, ભેજ વાતાવરણમાં તેઓ શોષણ કરીને આશુન બને, અને મતલબ કે પર્ણની સપાટી ખોલે. ત્યારે શુષ્ક વાતાવરણ હોય ત્યારે એમાં પાણી ગુમાવીને ઢીલા બની અને પાણીનો વેગ ઘટાડવા, એટલે શું થશે જો, ભેજગ્રાહી કોષો ભેજ છે ત્યારે પર્ણોને ખુલ્લા રાખે, જ્યારે ભેજ નથી મતલબ તાપમાન વધુ છે, તાપમાન વધુ હોય ત્યારે પર્ણોનું વલણ પ્રેરે. શું કામ? પર્ણોનું વલણ પ્રેરે એટલે પાણીનું બાષ્પોત્સર્જન ઘટી જાય. પાણીનો વ્યય ઘટાડવા માટે આવા ખુલ્લું રાખવું કે વાળવું એ બધું કાર્ય શું કહેવાય, યાંત્રિક હલનચલન. કોના દ્વારા થાય? ભેજગ્રાહી કોષો, જે માત્ર ને માત્ર એકદળી વનસ્પતિના પર્ણ જે છે એમાં જોવા મળે. ઉપરાંત આમાં સમાંતર શિરા વિન્યાસ છે. સમાંતર શિરા વિન્યાસ એટલે ખ્યાલ આવી જાય કે બધા પ્રકારની શિરાઓ જે છે એ અંદર સમાન હશે, એટલે મતલબ આમાં સમાન કદના વાહી પુલ હશે. જ્યારે આગળની બાજુ શું આવ્યું હતું કે વાહી પુલ જે છે એના કદ નાના મોટા હોય છે. મોટી શિરા મોટા કદના હોય, એનાથી નાની કદની નાના વાહી પુલ હશે તફાવત. એના પછી નેક્સ્ટ પાર્ટ જે છે આવશે વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ. દ્વિતીય વૃદ્ધિનો મતલબ શું થશે, વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ થઈ જાય. પ્રાથમિક વૃદ્ધિ એટલે કે એના મૂળ પ્રકાર જે છે ભાગ જે છે એમાં અલગ અલગ ચોક્કસ જે છે એના આકાર નિર્માણ થઈ જાય. બરાબર. પછી એની થડ બનાવવાની પ્રક્રિયા એ થશે દ્વિતીય વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ થઈ ગયા પછી એનો ઘેરાવો ફેરવાની પ્રક્રિયા છે. લંબ વૃદ્ધિ થાય છે ઉપર ને નીચેથી વધે એ કઈ છે? પ્રાથમિક વૃદ્ધિ. પછી એક ભાગ જે છે વધે છે એનો ઘેરાવો, ઘેરાવો વધવાની પ્રક્રિયા એ થશે દ્વિતીય વૃદ્ધિ. કયા કયા એમાં કોષો જવાબદાર છે અને કોના દ્વારા થાય છે જોઈએ. તો વાહિયદા જે છે આગળ આવી ગયું પ્રમાણે ઘેરાવામાં થતા વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે. એમાં બે પ્રકારની પાર્શ્વીય વર્ધનશીલ પેશી હોય, એક છે વાહિયદા, બીજો ભાગ છે પક્ષ્યદા. આપણે જોઈએ સૌથી પહેલો ભાગ વાહિયદા. નામ શું છે? તો કે જલવાક નનવાક ની વચ્ચે આવેલી યદા એને કહેવાય વાહિયદા. તરુણ પ્રકાંડમાં એક સ્તરે ટુકડા સ્વરૂપેની હાજરી જોવા મળે અને પછી સંપૂર્ણ વલય હોય. બરાબર. વનસ્પતિ જે છે એમાં જલવાક ને અનવાક ની વચ્ચેના ભાગમાં ટુકડા ટુકડા સ્વરૂપે હોય
વચ્ચે ભાગમાં, પછી આગળ જતા એ એક સંપૂર્ણ વલય બની જાય, જોડાઈ જાય ને વલય બને, એને કહેવાય હિતાવલય. હિતાવલયનું નિર્માણ બરાબર શું છે? જો દ્વિદળી પ્રકાંડ વાળો ભાગ જે છે એમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક જે છે એ વચ્ચે એદાના કોષો આવેલા હોય, એટલે આકૃતિ સ્વરૂપે સમજાઈ લો. દાખલા તરીકે વનસ્પતિ જે છે એમાં આ રીતે જલવાહક અને અન્નવાહક વાળા ભાગ જે છે આવેલા છે. બીજા કલર થી એદા દર્શાવી દો. જલવાહક ને અન્નવાહક ની વચ્ચે આવેલી છે આવી એથા, એ ટુકડા ટુકડા સ્વરૂપે છે. આને કહેવાય ખાલી બાહ્ય એથા બરાબર. એક બાજુના ભાગ જે છે એમાં દાખલા તરીકે બહારની બાજુના ભાગમાં અન્નવાહક હશે, અંદરની બાજુ જલવાહક, બેને જુદો પાડતો અભાગ એ થશે એધા. એધા જે છે એ જયારે પ્રાથમિક વૃદ્ધિ થતી હોય ત્યારે આવી રીતના ટુકડા સ્વરૂપે હોય. દ્વિતીય વૃદ્ધિની શરૂઆત થાય એટલે એધા એકબીજા વચ્ચે લંબાય, મતલબ વચ્ચેનો ભાગ જે ખાલી મૃદુતક કોષો હોય એ વિભેદન પામે અને એમાંથી એધાના કોષોનું નિર્માણ થાય. એધાના કોષોનું નિર્માણ થવું બરાબર, એટલે જે પેલા શરૂઆતના ભાગમાં હતા એ ખાલી શું હતા કે અંદરના ભાગમાંથી વાહી એધા, બે વાહી એધાને જોડતો ભાગ એને કહેવાય આંતરપુલીય એધા. બે વાહી પુલને જોડતા આંતરપુલીય એધા, ને આંતરપુલી એધા ને વાહી એધા બે જોડાઈ જાય એટલે એક સળંગ જે છે આવા વલય જેવા ભાગનું નિર્માણ થાય. આ વલય જેવા ભાગને કહેવાય એથા વલય. એથા વલય વાળા ભાગ જે છે એનું નિર્માણ આ રીતે થશે. પ્રાથમિક વૃદ્ધિ થાય ત્યારે પેલા ખાલી વાહી એધા હોય, આગળ કીધું એમ વાહી એધા ટુકડા સ્વરૂપે, પછી આંતરપુલી એધા નિર્માણ કરે જોડાઈ જાય એટલે વલય બને એને કહેવાય એધા વલય. એધા વલય જે છે એ સક્રિય થશે અને એધા વલય વાળા ભાગ જે છે સક્રિય થવાથી એની બહારની અને અંદરની બાજુએ જે છે એ બીજા કેટલાક નવા કોષો ઉમેરે. જો બહારની બાજુ નવા સ્તર ઉમેરશે, અંદરની બાજુ જલવાહક છે તો એની બાજુ દ્વિતીય જલવાહક ઉમેરશે, બહારની બાજુ અન્નવાહક છે તો બહારની બાજુ દ્વિતીય અન્નવાહક જે છે નિર્માણ થશે, અંદરની બાજુ દ્વિતીય જલવાહક નિર્માણ થાય. બીજે ભાગ જે છે એને કહેવાય એધા વલયની સક્રિયતા. આકૃતિ વાંચીએ. જો સૌથી પહેલો ભાગ ખાલી ટુકડા હતા, આ ટુકડા વાળા ભાગ જે જોડાઈ ગયા, જોડતો ભાગ જે છે શું છે તો કે આ ભાગ થશે આંતરપુલીયેધા. આંતરપુલીયેધા વાળા ભાગ જે છે અંદરની બાજુ અને બહારની બાજુ ટુકડા ઉમેરતા જાય. કયો ભાગ અંદર બાજુ ઉમેરાશે, કયો ભાગ બહારની બાજુ ઉમેરાશે, યાદ રાખવાનું કે એધા વલય વાળો ભાગ જે છે બરાબર, એધા વલય વાળો ભાગ અંદરની બાજુ અને બહારની બાજુ સક્રિય થાય. અંદરની બાજુ દ્વિતીય જલવાહક બનાવે, બહારની બાજુ દ્વિતીય અન્નવાહક બનાવે. જલવાહક વાળો ભાગ અને અન્નવાહક વાળો ભાગ જે છે એમાં આગળ જતા જલવાહક વાળો ભાગ જે છે એ સક્રિય રહેશે, અન્નવાહક વાળો ભાગ જે છે કચડાઈને નાશ પામે. અન્નવાહકની કોઈ જરૂર નથી, જલવાહક વાળો ભાગ જે છે એ સ્થાયી રહેશે. જલવાહક વાળા ભાગ જે છે સ્થાયી રહી અને પાણીનું દ્રવ્યોનું વહન કરવામાં વપરાશે. મજ્જા કિરણ પ્રાથમિક હોય એમાંથી દ્વિતીય મજ્જા કિરણ જે છે એનું નિર્માણ થશે. એના પછી અગત્યનો ભાગ થીરી જે છે તમે આગળની જોઈ લેજો, આકૃતિના આધારે જે છે ટૂંકમાં સમજવાનું. વસંત કાષ્ટ અને શરદ કાષ્ટ બરાબર. વસંત ઋતુમાં જે કાષ્ટ જેવો ભાગ બને છે એ શું છે? શરદ કાષ્ટ. બહુ સિમ્પલ છે. જો વસંત ઋતુમાં એધા જે છે ખૂબ સક્રિય હોય, આગળ જે એધા આવી ગયું એધા સક્રિય ક્યારે હોય? વસંત ઋતુમાં, વધુ પ્રમાણમાં વિશાળ વાહિની યુક્ત કટકો બના. જલવાહક પેશી જયારે વધારે હોય અને પોલી હોય બરાબર, જલવાહક પેશી જે છે એ વધારે પોલી હોય બરાબર, એની અંદર જલવાહક કટકો વધારે આવેલા હોય ત્યારે એને કહેવાય વસંત કાષ્ઠ. કેવી હોય તો કે પોલી. અને બીજો ભાગ તો કે શરદ ઋતુ જે છે, આ જે ભાગ જે છે નામ છે પેલાનું વસંત કાષ્ઠ અથવા પૂર્વ કાષ્ઠ, શરૂઆતમાં બને છે. શિયાળામાં એધા ઓછી સક્રિય હોય, સાંકડી જલવાહિની ધરાવતા ખડકો ઉત્પન્ન કરે એને કહેવાય શરદ કાષ્ઠ અને માચી કાષ્ઠ. એમાં અંદરના ભાગમાં જલવા ખડકો સાંકડા થઈ જાય એટલે સાંકડા લીધે વધારે કેરો ભાગ જે છે વધારે સાંકડું પોલાણ ધરાવતા ભાગ એને નામ આપ્યું શરદ કાષ્ઠ. શરદ ઋતુમાં નિર્માણ થતું લાકડું મજબૂત હોય, વસંતમાં નિર્માણ થતું લાકડું પોલું હોય.
સ્વાભાવિક છે વસંત કાસ જે છે એ પોલવ છે એનો મતલબ કે આછું હોય અને ઓછી ઘનતા છે આછું અને ઘનતા ઓછી હોય એની સરખામણીમાં આ જે છે કેવું હોય ઘેરું હોય અને ઘનતા વધુ હોય તફાવત યાદ રાખવાનો બંને પ્રકારના કાસ ઋતુ બદલાતી હોય શિયાળો ઉનાળો ચોમાસું જેમ આવતું એમ ઋતુ પ્રમાણે આવા વલય જે છે નિર્માણ થતા જાય વનસ્પતિ વાળો ભાગ જે છે એમાં વનસ્પતિમાં આવા અંદરથી બહારની બાજુ આવા વલય જે છે નવા નવા નિર્માણ થયા કરે બરાબર એકાંતરે એક ભાગ વસંતકાશ બને પછી પાછો શરદકાશ બને આવા વલયોની હાજરીને આધારે આપણે વનસ્પતિ જે છે એનું આયુષ્ય નક્કી કરી શકીએ આવા વલયને કહેવાય વાર્ષિક વલયો નીટમાં અગિયાર વર્ષે પૂછાઈ ગયેલો પ્રશ્ન બરાબર વાર્ષિક વલયોના આધારે શું નક્કી થાય તો કે વાર્ષિક વલયના આધારે વૃક્ષની ઉંમરનો અંદાજ લગાડી શકાય વલયો કારણ કે એક વર્ષમાં બે વલય બનશે બરાબર આ વલયની સંખ્યા કેટલી છે એના આધારે આપણે એના વલય જે છે એના આધારે કે વૃક્ષ જે છે અંદાજિત આટલા વર્ષ જૂનું છે આપણે એનો અંદાજ લગાડી શકીએ સેમ વસંતકાશ અને શરદકાશ જીવોત પછીનો ભાગ જે છે થશે બીજા બે શબ્દ ખાસ મિક્સ ના થાય બરાબર એ છે મધ્યકાશ અને રસકાશ આ નામ યાદ રાખવાનું હાટગુળ અને સેપગુળ આટગુળ એટલે અંદરનો જે મધ્ય ભાગ બહુ ઘાટો છે સેપગુળ એટલે કે જે આછો ભાગ છે જો સેના આધારે તો દ્વિતીય જલવાહકનો મોટો ભાગ પ્રકારના કેન્દ્રમાં ટેનિન રાળ અને ગુંદર જેવો ભાગ જે છે એ સંગ્રહ કરી અને આવશ્યક તેલ અને કાર્બનિક પદાર્થો જે છે જમાવટના કારણે બદામી રંગનો દેખાય આ ભાગમાં દર્શાવ્યું જો અંદરનો ભાગ વધુ ઘટ બની જાય ઘટ અને ખોરાક સંગ્રહ કરીને આવો દ્રવ્ય વાળો ઘાટું લાકડું જે છે બનાવી દે બરાબર આવું કાસ્ટ સખત ટકાવ અને સૂક્ષ્મ જીવાણુ સામે પણ પ્રતિરોધક હોય એવો ભાગ બનાવે તો એને કહેવાય મધ્ય કાસ્ટ અથવા તો હાટવું અંદરનો ભાગ કેન્દ્રમાં ખૂબ જ ઘટ બની જાય તો એને કહેવાય મધ્ય કાસ્ટ હાટવું પાણીનું વહન દર્શાવતું નથી કારણ કે અંદર વાહિનીઓ જ નથી ખાલી આધાર આપવાનું કાર્ય કરે એની સરખામણીમાં અંદરનો ભાગ જે છે જો પોલો હોય વચ્ચે નલિકાઓ આવેલી હોય તો એ થશે સેપવુડ અથવા બીજું નામ શું છે એનું ગુજરાતીમાં રસકાશ રસકાશ મતલબ અંદર જલવાહક જે છે હાજર છે પાણીનું વહન કરવાનું કાર્ય સાથે સંકળાયેલો ભાગ બરાબર મૂળથી પર્ણ જે છે તરફ પાણી અને દ્રવ્યોના વહનમાં ભાગ લેતી રચના કઈ થશે તો કે એ ભાગ જે છે થશે સેપોડ એટલે સેપોડ અને હાર્ડવુડ બેના તફાવત યાદ રાખવા એના પછી નેક્સ્ટ ટોપિક આવશે તક્ષેતા ત્વક્ષેતા શું છે ત્વક્ષેતા શબ્દ જે છે એના પરથી આવશે ત્વચા પ્લસ એધા વનસ્પતિ જે છે એની બહારની ત્વચા અને એમાં ઉમેરાય છે એધા એધા દ્વારા ત્વચાનું આવરણ જે છે નિર્માણ થવું બરાબર એને કહેવાય ત્વક્ષીય એધા ત્વક્ષેધા વાળા ભાગ જે છે એમાં મેઇન ટોટલ ત્રણ ભાગ આવેલા હોય ત્રણે ત્રણ ભાગ જે છે કયા કયા છે અને શેનાથી બને છે ખાસ નામ યાદ રાખવાનું છે જો બહારની બાજુ બાહ્યકના અન્ય કોષો ત્વક્ષેધા અથવા ત્વક્ષેધાનું નિર્માણ કરેલા કયા ભાગમાંથી નિર્માણ જે છે થાય છે તો બાહ્યકના કોષોમાંથી રૂપાંતરિત થતી એક રચના છે જેમાં અંદરની અને બહારની બાજુ બે કોષો મળે બહારની બાજુના કોષો છાલ કે ત્વક્ષા કહેવાય અને અંદરની બાજુના કોષો દ્વિતીયક બાહ્યક અથવા તો ઉપત્વક્ષા કહેવાય બરાબર વચ્ચેના ભાગ જે છે એમાં ત્વક્ષેધા એટલે જો ત્વક્ષેધા મધ્ય ભાગ બહારની બાજુ નિર્માણ થશે બહારની બાજુ જે છે એ નિર્માણ કરતો ભાગ જે છે એ થશે છાલ અથવા તો શબ્દ બે છે છાલ અથવા ત્વક્ષા અંદરની બાજુ જે નિર્માણ થતો ભાગ જે છે એ થશે ઉપત્વક્ષા અથવા દ્વિતીય બાહ્યક અને આ ત્રણેય વાળા ભાગ જે છે એને સામૂહિક રીતે કહેવાય બાહ્યવલ્ક બાહ્યવલ્કમાં કયા કયા ભાગ હોય તો ત્વક્ષેધા વાળો ભાગ જે છે કેન્દ્રમાં હોય એક પ્રકારની એધા છે બહારની બાજુ છાલ બનાવે ત્વક્ષા અંદરની બાજુ ઉપત્વક્ષા બનાવે બરાબર આ ત્રણેય ભાગ જે છે એ શેના બનેલા હોય તો કે મૃદુ ત્વકના બનેલા એક વિશિષ્ટ રૂપાંતર બરાબર છાલ વાળા ભાગ જે છે એમાં જો છાલ જે છે શરૂઆતના ભાગમાં બનતી હોય પૂર્વ છાલ કહેવાય નરમ છાલ પછીથી બનતી હોય તો સખત છાલ બરાબર અને એમાં ઉપરની બાજુના કોષો જે છે એ કેટલોક તૂટેલો ભાગ જે છે બનાવે ને જે છિદ્ર જેવી રચનાનું નિર્માણ કરે છિદ્રને આપણે નામ આપેલું છે વાત છિદ્ર પ્રકાંડ વાળા ભાગમાં વાત વિનિમય કરવા માટે આવેલી કોષો
કોષો ભંગાણ પામી મૃતકના કોષો ભંગાણ પામીને છિદ્ર જેવો ભાગ બનાવે કેવા છે તો કે બહિર્ગોળાકારના છિદ્ર કહેવાય વાતચિત્ર વાયુ વિનિમય કહેવાય નેક્સ્ટ મૂળમાં દ્વિતીય વૃદ્ધિ આગળ જેમ આવી ગયું પ્રકાંડ જે છે નિસેમ આમ મૂળમાં પણ દ્વિતીય વૃદ્ધિ એ જ રીતે જોવા મળે બરાબર ફરક જે છે આમાં શું આવે તો કે તરંગિત પ્રકારે વલયો જે છે એનું નિર્માણ થાય ભાગ જે છે એમાં તફાવત અહીંયા જો પેલામાં એતા વલય સળંગ હતી જગ્યામાં તરંગીય રીતે વલયો જે છે એનું નિર્માણ થાય બરાબર તરંગી વલયો શું કામ નિર્માણ થાય છે ભાગ જે છે એમાં અનાવૃત પ્રકાંડમાં મૂળમાં વૃદ્ધિ થાય છે જો કે એક ગળી જે છે એમાં વૃદ્ધિ થતી નથી એક ગળીમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી આ ગેરહાજરી હોય યાદ રાખજો એમાં ફરક જે છે ખાલી શું યાદ રાખવાનો છે કે આગળ જે છે એધાવલય જે છે એ સળંગ એધાવલય બનતું હતું આમાં એધાવલય જે છે આમ તરંગી રીતે નિર્માણ થશે બરાબર તરંગી નિર્માણ થવાનું કારણ શું થાય એક બાજુ અંદરની બાજુ ને બહારની બાજુનું આવરણ જે છે પાછળ વર્તુળાકાર પછી જે ભાગ જો કેમ તો કે તે અન્નવાહકની નીચે છે એક ભાગ બનશે અન્નવાહકની નીચે અને પરિચક્ર પેશીના ભાગ રૂપે ક્યાં તો કે દ્વિતીય રીતે પેશીઓમાં ઉદ્ભવ થાય પરિચક્ર અને અન્નવાહક વાળા ભાગ જે છે એની છે જો આમાં તમે આકૃતિ જોશો તો ખ્યાલ આવશે દાખલા તરીકે આ પરિચક્ર છે પરિચક્ર વાળો ભાગ અન્નવાહક જે છે ભાગ છે દ્વિતીય અન્નવાહક અંદરની તરફ એટલે એતાવલય બહાર જશે અંદર આવશે બહાર જશે અંદર આવશે આવી રીતે એતાવલય નિર્માણ થાય આવા એતાવલય નિર્માણ થવું એ મૂળના દ્વિતીય વૃદ્ધિ જે છે નિકાસે પ્રકાંડ મૂળ બંનેમાં દ્વિતીય વૃદ્ધિ થશે એક ગળીમાં થતી નથી શું કામ આગળ આવી ગયું એક ગળી જે છે એમાં વર્તમાન પેશી ગેરહાજરો છે એટલે એના આધારે બરાબર આમાં ગેરહાજર હોવાથી ઉદાહરણ નેક્સ્ટ આપણે પછીનો ભાગ જે છે એ નેક્સ્ટ ચાલુ કરશું.